Y ahí tienen. पूज्य कन्याश्री श्री भद्रंकर विजय महाराज साहेब कृत आत्मोत्थान उपायों में प्रथम प्रकरण में आत्मचिंतन एनो आत्मा ने एकता नामनु प्रकरण आप लेवानु छे। पान नंबर 21 गई काले थोड़ी विचारणा करी थी, हवे અહીંયા આપણને કહે છે, આમાં મૂળમાં તો આપણને કહેવા એ માંગે છે કે જગતના સર્વ જીવો અનંત આનંદ જીવોમાં આપણે જે ઐક્યતાનો અનુભવ કરવાનો છે, જેથી કરીને જો આપણને દુઃખ નથી ગમતું તો કોઈને પણ દુઃખ ગમે નહીં, કોઈ જીવને દુઃખ ના ગમે। જેમ આપણને સુખ ની ખેવના હોય છે, આપણને સુખની ઈચ્છા હોય છે, તેમ જગતના સર્વ જીવોને પણ સુખની ઈચ્છા હોય છે। તો એવું કેવું આપણું એવી કેવી ભાવના આપણી હોવી જોઈએ કે જેથી કરીને આપણે એ વસ્તુને આપણા પોતાના આત્મામાં આત્મસાત કરી શકીએ। તો એ ભાવ અહીંયા ભાવવાનું કહે છે। પહેલું તો એમ કહે છે કે ધર્મ જગતનાથ જગન્નાથનો ધર્મ સૂચિ ગાઈએ આપણો આત્મા તે હવો ભાવીએ। જગન્નાથ એટલે પરમાત્માની વાત કરે, પરમાત્માનો ધર્મ કેવો છે? તો કે પરમાત્માનો ધર્મ શુદ્ધ છે। એ શુદ્ધ ધર્મને આપણે ગાવો છે। આગલા ચેપ્ટરમાં આપણને આત્માનું અમરગાન કીધું હતું ને, કે જે વસ્તુને આપણને બહુ જ ઈચ્છા હોય, જે વસ્તુને આપણને બહુ મહત્તા હોય, એને આપણે ગાઈએ, એને આપણે વખાણ કરીએ। તો એવા ધર્મનો આપણે વખાણ કરીએ છીએ, અને આપણે પણ આપણો આત્મા પણ એવો જ છે। કે કેવો આત્મા કેવો છે? તો કે જગતના સર્વ જીવોનો જેવો આત્મા છે એવો જ આત્મા આપણો છે। તો કે આપણો આત્મા તે હવો ભાવીએ, આપણે પણ એવી જ ભાવના ભાવવાની છે। પછી અહીંયા સિદ્ધ પ્રાવૃત્તિકા નામના ગ્રંથનું ઉદાહરણ આપ્યું છે, અહીંયા ઉલ્લેખ આપ્યો છે। જ્યારે સે સિદ્ધ સહાવો તારે સે સહાવો હોય સબ જીવાણમ। જેઓ સિદ્ધ પરમાત્માનો આત્મા છે તેવો જ જગતના સર્વ જીવોનો આત્મા છે। ગઈકાલે આપણે વાત કરી હતી નમો સિદ્ધાણમની, તો કે હા, તો નમો સિદ્ધાણમની અંદર આપણે જ્યારે એમ કહીએ કે જગતના સર્વ જીવોનો આત્મા સિદ્ધ સ્વરૂપી છે, તો સર્વ જીવ છે સિદ્ધ સમ, એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે। જ્યારે એટલે કે જેવો સિદ્ધ સહાવો સિદ્ધનો સિદ્ધ પરમાત્માનો આત્મા છે તેવો જ તારીશ સહાવો હોય સબ જીવાણમ, બધા જીવોનો આત્મા એવો જ છે। પછી તત્વાર્થ વૃત્તિ નામના ગ્રંથની અંદર પણ એ વાત કરી છે, જીવો જીવત્વાવસ્થ સિદ્ધ ઇતિ। એટલે કે જગત આખામાં રહેલા સર્વ જીવો કેવા છે? તો કે પોતાના સ્વરૂપની અંદર સિદ્ધ સમાન છે। જાતિ જસુ એકતા તેહ પલટે નહીં શુદ્ધ ગુણ પજ્જવા વસ્તુ સત્તામય। આ પંક્તિથી પ્રભુ સાથે એકતાનું ભાવન બતાવે। આ જે ચારે ચાર વસ્તુ કીધી, એ ચારે ચાર વસ્તુની અંદર એક જ વસ્તુ બતાવવા માંગે છે કે સિદ્ધ પરમાત્માનો જેવો આત્મા છે તેવો જ આત્મા સર્વ જીવોનો છે, જગતના સર્વ જીવોમાં એ જ આત્માનું ચૈતન્ય વિરસે છે। તો આપણે પણ એવો ભાવના ભાવીએ કે આપણને પણ એવો ભાવ થાય। જાતિ જસુ એકતા, જાતિથી દરેક જીવ એક છે, તે પલટે નહીં, તે ક્યારે પણ બદલાય નહીં। શુદ્ધ ગુણ પજ્જવા, જ્યારે તમે શુદ્ધ એના ગુણોને પ્રત્યે દ્રષ્ટિ કરો છો ત્યારે વસ્તુ સત્તામય, એટલે કે વસ્તુ એટલે આત્મા, સત્તાથી એટલે સત્તાથી એટલે એની પોતાના સ્વરૂપથી સર્વજીવ સમાન છે, સિદ્ધ સમાન છે, અને અને એ કેવા છે? તો કે પરમાત્મા જેવા છે। જ્ઞાનીઓનું વચન છે કે નિજ પદ જીન પદ નિજ પદ એકતા ભેદભાવ નહીં કાંઈ લક્ષ થવાને તેહનો કહ્યા શાસ્ત્ર સુખદાય। તો કે જીન પદથી અને નિજ પદ, જીન જીન એટલે પરમાત્મા અને નિજ એટલે પોતાનો આત્મા। હવે તમે જુઓ એ બંને શબ્દની અંદર જીન અને નિજ એક જ અક્ષરનો ફરક છે, જ અને ન। તો
જીન અને નિજ, નિજ એટલે પોતાનું સ્વરૂપ, જીન એટલે પરમાત્મા, બંને બંને પદ એટલે બંને સરખા છે સત્તાથી. હવે એ લક્ષ્ય કરવા માટે આપણને આ બધા શાસ્ત્રો આપણને બતાવ્યા. શાસ્ત્રોમાં એક જ વાત આવે છે, આ લક્ષ્ય કરો. શું કરો? કે જગતના સર્વજીવો સિદ્ધ સમાન છે, જગતના સર્વજીવો પરમાત્મા સમાન છે, ભગવાન સમાન છે, અને એવી ભાવના આપણે ભાવવાની છે. તો કે જીવ દ્રવ્યનો એવો સ્વભાવ છે કે અનાદિથી આવૃત હોવા છતાં સ્વજાતિનો ત્યાગ કદી કરતો નથી. શું કહે છે અહીંયા? દરેક દ્રવ્યનો આ સ્વભાવ છે. જીવ દ્રવ્યનો તો સ્વભાવ છે જ, પણ દરેક દ્રવ્યનો સ્વભાવ શું છે? કે પોતાનું સ્વરૂપ એ ક્યારેય પણ ત્યાગ ન કરે. તો કે દરેક દ્રવ્યની અંદર જે 6 સામાન્ય ગુણ કીધા ને, એ તો બધાને ખ્યાલ છે ને, 6 સામાન્ય ગુણો, દરેક દ્રવ્યના 6 સામાન્ય ગુણો, અસ્તિત્વ, વસ્તુત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ વગેરે 6 સામાન્ય ગુણો કીધા ને, એમાં જે અગુરુ લઘુત્વ નામનો ગુણ છે ને, એટલે કે એમાં રહેલો જે દ્રવ્યની અંદર રહેલો જે પોતાનો સ્વભાવ, એ ક્યારેય પણ એ ત્યાગ ન કરે, ક્યારેય પણ બદલાય નહીં. ગમે તેટલા આવરણો હોય, ગમે તેટલા એના પર કર્મના વાદળો છવાઈ ગયા હોય, છતાં પણ એમાં રહેલું જે તત્વ અથવા સ્વભાવ, એનું સ્વરૂપ ક્યારેય બદલાય નહીં, ક્યારેય પણ એનાથી ચૂક ન થાય. તો કે અનાદિથી આવૃત, આવૃત એટલે ઢંકાયેલો, અનાદિથી પોતે ઢંકાયેલો, નિગોદમાં હતો ત્યારે તો મૌન્ય કર્મનું એટલું બધું પ્રબળ આવૃત એટલે પ્રબળ આવરણ હતું કે એનો માત્ર અક્ષરનો અનંતમાં ભાગ ખુલ્લો હતો, છતાં પણ આટલો આવરાયેલો હોવા છતાં પણ એ પોતાની સ્વજાતિ જે છે, પોતાની જાત જે છે, સિદ્ધ સમાન જે છે, સિદ્ધ જાતિ છે, એનો ત્યાગ કરતો નથી. સિદ્ધ સ્વરૂપ બને કે ન પણ બને, અનાદિકાળથી કે અનંતકાળ સુધી એ સિદ્ધ બને પણ ખરા અને કદાચ ન પણ બને, છતાં પણ એ બનવાની એની જે શક્યતા જે છે, અંદર પડેલું જે છે સત્તારૂપે, એનો ત્યાગ થતો નથી અથવા એ છોડતો નથી. આ માટે એગે આયા એ પાઠની સાક્ષી આપેલી છે. આત્મા એક છે, એક જ સરખો છે, ચેતન તત્વની દ્રષ્ટિએ એક જ હોય. સિદ્ધતા એ જીવની પોતાની અવસ્થા છે, સિદ્ધ સ્વરૂપ એ પોતાનું પોતાની અવસ્થા છે, એટલે પોતે પોતાની અવસ્થાનો ત્યાગ કરતો નથી. અસ્તિત્વ આદિ ધર્મો સદા નિરાવરણ હોય છે. જે હમણાં અમે કીધા ને 6 ગુણ કીધા ને, અસ્તિત્વ, વસ્તુત્વ, પછી દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ અને પાંચ છે, છઠ્ઠું કયું બોલો? અસ્તિત્વ, વસ્તુત્વ, પછી દ્રવ્યત્વ, દ્રવ્યત્વ, પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ, પ્રદેશત્વ. ખ્યાલ આવ્યો? આ 6 સામાન્ય ગુણો દરેક દ્રવ્યમાં હોય અને એ હંમેશા નિરાવરણ હોય. નિરાવરણ એને એને કોઈ આવરણ નથી. એના અસ્તિત્વ અસ્તિત્વ ઉપરથી અસ્તિત્વ, વસ્તુત્વ એટલે બે વસ્તુ, બે દ્રવ્ય જુદા પડે છે જેનાથી, એવો જેનો ગુણ. પ્રદેશત્વ એટલે કોઈને કોઈ આકાર. અગુરુ લઘુત્વનો જે ગુણ છે, એમાંથી પોતે પોતાના સ્વભાવથી એ ક્યારેય એ ચલિત થતો નથી. પ્રમેયત્વ એટલે કોઈના જ્ઞાનનો એ પોતે વિષય બને છે, જ્ઞેય બને છે. અને અગુરુ લઘુત્વ આવી ગયું, પ્રમેયત્વ આવી ગયું, અસ્તિત્વ આવી ગયું, વસ્તુત્વ આવી ગયું, પ્રદેશત્વ આવી ગયું, દ્રવ્યત્વ. દ્રવ્યત્વને કારણે એમાં પર્યાય ઉત્પન્ન થયા કરે છે દરેક દ્રવ્યની અંદર. તો આ 6 સામાન્ય ગુણો હંમેશા એનામાં રહેલા છે અને ક્યારેય પણ આવરાયેલા ન હોય. એટલે કે એનું જે કાર્ય જે છે, આ 6 ગુણોનું જે કાર્ય છે, એ હંમેશા દ્રવ્યની અંદર બનતું હોય, ક્યારેય પણ એ કાર્ય વગરનું ના હોય.
એ અહીંયા કહે છે કે અસ્તિત્વ આદિ ધર્મો સદા નિરાવરણો જ હોય છે. વિશેષ સ્વભાવ આવર્ત છતાં, વિશેષ સ્વભાવ એટલે હવે દરેક દ્રવ્યની અંદર એક વિશેષ સ્વભાવ છે, ખ્યાલ આવ્યો? જો સામાન્ય ગુણો આટલા છે, છ, એ દરેક દ્રવ્યમાં હોય. હવે દરેક દ્રવ્યની અંદર કોઈ ને કોઈ વિશેષ ગુણ છે, એ વિશેષ ગુણથી એ બીજા દ્રવ્યથી અલગ પડે છે, બીજા દ્રવ્યથી એનું પોતાનું જે ઓળખાણ જે છે એ ઓળખાણ અલગ થાય છે. એ તો એ વિશેષ ગુણ કયો છે? દરેક દ્રવ્યને એક એક ગુણ કહો. ધર્માસ્તિકાનો ગતિ સહાયકતા, પછી અધર્માસ્તિકાનો સ્થિતિ સહાયકતા, બરોબર, આકાશાસ્તિકાનો અવકાન જગ્યા આપ, બરોબર, અને જીવાસ્તિકાનો ચેતના, પુદ્ગલાસ્તિકાનો સ્પર્શ રસગણ રૂપી, અથવા તો એને પૂર્ણ ગલનનો જે એનો સ્વભાવ છે, હા, અને કાળનો ગુણ વર્તના. હવે આ એના વિશેષ ગુણ વર્તના એટલે ફેરફાર કરવો, ફેરફારમાં નિમિત્ત બનવું. કોઈપણ દ્રવ્યની અંદર તમે નીચે રાખીને બોલશો તો એ મને સંભળાય છે, તમારું માઇક છે ને? હા, કારણ કે મેં ઓલા કમ્પ્યુટરનું માઇક ચાલુ કર્યું છે એટલે તો જે દ્રવ્યની અંદર જે દ્રવ્ય નામનો ગુણ છે એના કારણે ઉત્પન્ન થતી પર્યાય, એ પર્યાયની અંદર જે બદલાય છે, જે પર્યાય એ પર્યાય બદલાવામાં જે નિમિત્ત છે એ કાળ દ્રવ્યનો વર્તના નામનો ગુણ છે. તો આ એના વિશેષ ગુણ થયા. હવે વિશેષ ગુણ જે છે એ આવૃત થઈ શકે, એમાં જો વિશેષ સ્વભાવ આવૃત છતાં સામાન્ય સ્વભાવની સદા નિર્મળતા હોય છે. વિશેષ સ્વભાવ આવૃત થઈ શકે, ચેતના એનો ગુણ જે છે એ આવરાયેલી હોઈ શકે, એની ચેતના જ્ઞાન ગુણ એનો આવરાયેલો હોઈ શકે, પણ એનો સ્વભાવ જે છે મૂળમાં ચૈતન્યતા એ હંમેશા નિર્મળ હોય અને તે કોઈ પણ જીવથી જુદી નથી. હવે એ ચેતના એ કોઈ પણ જીવથી એ જુદી પડી ના શકે. જ્યાં જીવ છે ત્યાં ચેતના છે, ચેતના છે ત્યાં જીવ છે, અને એ ચૈતન્ય શક્તિ જે છે એ ચૈતન્ય શક્તિનો ઉપયોગ બે રીતે કરે છે, જોવાનો અને જાણવાનો, ખ્યાલ આવે? તો તેથી સામાન્ય સ્વભાવની અપેક્ષાએ જીવો સત્તાએ શુદ્ધ છે. તો આ ચેતન ગુણની અપેક્ષાએ, આ જ્ઞાન ગુણની અપેક્ષાએ દરેક જીવ અથવા બધાએ જીવો સત્તા એટલે સત્તામાં પડેલા છે, સત્તા એટલે એના પોતાના સ્વભાવથી શુદ્ધ છે. આ વિચારણાથી ધ્યાનમાં નિશ્ચળતા આવે છે અને અંતર્યામે પ્રભુનું તાત્વિક મિલન થાય છે. હવે આ વિચારણા તમે કરો કે જગતના સર્વજીવો શુદ્ધ છે, જગતના સર્વજીવો સિદ્ધ સમાન છે, તો અને પરમાત્મા જેવા છે, ભગવાન આત્મા, તો આપણા ધ્યાનની અંદર આપણે નિશ્ચળતા એટલે કે તમે ધ્યાનમાં સ્થિર થઈ શકો અને અંતર્યામી પ્રભુનું તાત્વિક મિલન થાય છે. પ્રભુ સાથેનું એકતાનું થયું ને આપણે, જ્યારે તમે ધ્યાનમાં બેસીને વિચાર કરો કે હું જેમ ચેતન છું, હું મારામાં જેમ ચૈતન્ય છે, એવું જ પ્રભુની અંદર પણ ચૈતન્ય છે, તો પ્રભુના ચૈતન્યની સાથે આપણો એ ચેતના જે છે પ્રભુની, એ પરમ ચેતના છે, આપણી સ્વચેતના છે, તો આપણી સ્વચેતના અને પ્રભુની પરમ ચેતનાની સાથે આપણું તાદાત્મ્ય સધાય છે, કારણ કે એક સરખી છે. માટે એકતા ભાવને પ્રવચન અંજન તરીકે શ્રી જીનેશ્વરની જ્યોતિ રૂપે વર્ણવેલ છે. ધર્મનાથ ભગવાનનું સ્તવન છે ને આનંદજી મહારાજ, પ્રવચન અંજન જો સદગુરુ કરે, દેખે પરમ નિધાન જીનેશ્વર, હૃદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન જીનેશ્વર. તો કે જ્યારે ગુરુ આપણને આવું એકતાનું ભાન કરાવે છે, એનું નામ પ્રવચન અંજન સદગુરુ કરે, ત્યારે આપણી આંખો ખોલે છે, આપણામાં દિવ્ય દ્રષ્ટિ આવે છે. એ દિવ્ય દ્રષ્ટિથી આપણે શું જોઈએ છે? તો કે આપણને જ્યારે આમ હૃદય નયન એટલે આપણું દિવ્ય દ્રષ્ટિ શું નિહાળે છે, શું જોવે છે,
હૃદય નયન નિહાળે જગદણે, એટલે પરમાત્મા મહિમા મેરુ સમાન દિનેશ્વર. પછી એનો મહિમા કેવો છે? ભગવાન જેવો છે, અને એવો જ પોતાનામાં પડેલો ભગવાન. તો એકત્વ ભાવન રૂપ અંજનના પ્રભાવે પરમ નિધાન સ્વરૂપ પરમાત્માના હૃદય નયન અર્થાત આંતરચક્ષુ અથવા દિવ્ય ચક્ષુ વડે દર્શન થાય છે. એટલે આપણને આપણા પોતાના આત્માનું પણ દર્શન થાય અને પરમાત્માનું પણ દર્શન થાય છે. તો કે પરમ નિધાન, નિધાન એટલે ભંડાર, પરમ નો ભંડાર. પરમ નિધાન રૂપ પરમાત્મા આત્મ મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન છતાં જગદીશ સાથે એકતારૂપ જ્યોતિ વિના જોઈ શકાતા નથી. એ બીજી જ કડીની અંદર આપણે જ્યોતિ વિના જગદીશ જુએ અંધો અંધ પલાય. તો પરમાત્માની, પરમાત્માનું દર્શન કરીએ આપણે ત્યારે આપણને જગતના સર્વ જીવોની અંદર રહેલો પરમાત્મા જણાય, ત્યારે આપણને આપણા પોતાનામાં પડેલો આત્મા, પોતાનામાં રહેલો આત્મા જે પરમાત્મા છે એનું દર્શન થાય છે. એટલે કે પરમ નિધાન પરમાત્મા આત્મ મંદિરમાં પ્રત્યક્ષ બિરાજમાન છતાં જગદીશ સાથે એકતારૂપ જ્યોતિ વિના જોઈ શકતા, એટલે પરમાત્મા સાથેની એકતા, પરમાત્મા સાથેનું તાદાત્મ્ય જ્યાં સુધી આપણે સધાય નહીં, આપણે પરમાત્મા સાથેની એકતારૂપ આપણે પોતે પોતાની જાતને ન જોઈ શકીએ, પોતાનામાં પણ ભગવાન આત્મા પડેલો છે એવું આપણે જયારે જ્યાં સુધી ન જોઈ શકીએ ત્યાં સુધી આપણને એ જ્યોતિ, એ પરમાત્માની જ્યોતિ રૂપ પરમાત્માનું દર્શન આપણે થતું નથી. આ રીતે અનેક સ્થળોએ અનુભવ ગમ્ય વચનો દ્વારા મહાપુરુષોએ એકે આયાનું રહસ્ય શોધી બતાવ્યું છે. એકે આયા એટલે પરમાત્મા સ્વરૂપ, જગતના સર્વ જીવોની અંદર પડેલું આત્મતત્વ જે ચૈતન્ય સ્વરૂપ છે તેવો જ મારામાં પણ છે. તો એકતા, તન્મયતા, મગ્નતા, સમાધિ, સમતા, ચારિત્ર, અનુભવ દશા આદિ શબ્દો કથનચિત એક અર્થવાચી છે. આ બધાનો અર્થ એક જ થાય. પરમાત્મા સાથે એકતા કરો, પરમાત્મા સાથે તન્મયતા કરો, એટલે મગ્નતા કરો, મગ્નતા કરો એટલે ડૂબી જાઓ તમે. સમાધિ, સમતા અને ચારિત્ર, ભક્તિનો જે પ્રકાર જે છે એમાં નવધા ભક્તિ જે આવે છે એમાં પણ છેલ્લે એકતા અને સમતા આવે છે, છેલ્લે સમતા આવે છે, પછી એક થઈ જાય છે પરમાત્મા સાથે, ભક્તિની પરાકાષ્ઠા છે. અને ચારિત્ર અનુભવ દશા, ચારિત્ર એટલે પોતાને, પોતાના મસ્તિષ્કતા, પોતાના ઉપયોગનું પોતાના મસ્તિષ્ક થવું એનું નામ ચારિત્ર, એ નિશ્ચયથી ચારિત્ર છે. આ પ્રમાણે એક જીવની એકતાનું આપણે વિચાર્યું. હવે જીવનું સ્વરૂપ વિચારે છે. જીવનું સ્વરૂપ છે સત, ચિત્ત અને આનંદ. જીવનું સ્વરૂપ સત છે માટે એ સતત જીવવા ઈચ્છે છે. સત એટલે, સત એટલે એક્ઝિસ્ટન્સ અથવા તો અસ્તિત્વ, અસ્તિત્વ પોતાનું અસ્તિત્વ કાયમ માટે છે, માટે એ કાયમ રહેવા ઈચ્છે છે, માટે કાયમ જીવવા ઈચ્છે છે. પછી બીજું, જીવનું સ્વરૂપ ચિત્ત છે, માટે સઘળું જાણવા ઈચ્છે. ચિત્ત એટલે જ્ઞાન, ચૈતન્ય, એમાં જોવું અને જાણવું બંને આવી જાય. તો આપણી જે જીવવાની જે ઈચ્છા, આપણી જે જાણવાની ઈચ્છા અને જીવનું સ્વરૂપ આનંદ છે, એટલે કે સતત સુખને ઝંખે છે. હવે જો આ ત્રણેય વસ્તુ આપણે હંમેશા ઈચ્છતા હોય છે. દ્રષ્ટિ આપણી ક્યાં છે? એની, એ માટેની બહારમાં છે. જ્યારે પડ્યું છે ક્યાં? અંદરમાં. બસ આટલો ફરક છે. તો જીવમાં ઐશ્વર્ય, ઈશ્વરપણું નિહિત છે, એટલે અંદર રહેલું છે. મોટાઈ, મહત્વ અથવા તો મહત્તા માટે એ કોઈને આધીન રહેવા ઈચ્છતું નથી, પણ સર્વ કોઈને આધીન કરવા ઈચ્છે છે. આ જો આ એની વિકૃતિ છે. પોતાનામાં પડેલું ઐશ્વર્ય, પોતાનામાં પડેલી જે મહત્તા, એને કારણે એને એમ થાય છે કે હું મહાન છું અને હું મહાન છું માટે બીજા બધાને હું આધીન કરું મારે, એવી જે ઈચ્છા પડી જાય. જીવ પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ હોવાનું, હા બોલો, હા રાઈટ, અહંભાવની ઉત્પત્તિ આપણી એમાંથી થઈ છે. આપણામાં પડેલું જે ઐશ્વર્યપણું અથવા મહાનતા, એના કારણે આપણે એમ માનીએ છીએ કે આપણે મોટા છીએ. ખરેખર શું છે? હા, મહાન છે, આત્મા મહાન છે, પણ એ આત્મા ક્યારે મહાન છે? જ્યારે એના શુદ્ધ સ્વરૂપમાં હોય ત્યારે. અત્યારે એને આવરાયેલો હોય ત્યારે મહાન નથી, એની મહાનતા દબાઈ ગયેલી છે, આવરાઈ ગયેલી છે, અને છતાં પણ જે મહાન માને છે એ પોતાનું અહમ છે, પોતાનો અહંકાર,
એટલે ખોટું હું છે. એ ખોટું હું બાજુ પર મૂકી સાચા હું ની અંદર આપણે સ્થાપિત કરીએ આપણા ઉપયોગને, તો આપણે સાચા મહાન બની શકીએ. જીવ પોતે સચ્ચિદાનંદ સ્વરૂપ હોવાનું જે વિધાન આસ્તિક દર્શનોમાં છે તેનું સચોટ પ્રતિપાદન સચ્ચિદાનંદ આ શબ્દ કરે છે. ખરેખર સચ્ચિદાનંદ એટલે આ અન્ય દર્શનની અંદર જીવને માટે સચ્ચિદાનંદ સ્વરૂપ કીધું છે ભગવાન માટે, તો કે એ તો કાર્ય એના અસ્તિત્વ રૂપે, એના ચેતન ગુણ રૂપે અને એના આનંદ સ્વભાવ રૂપે. જીવનું આ સ્વરૂપ ઘન એટલે નક્કર છે, સોલિડ છે, તેમ છતાં દૂધમાં ભળીને રહી શકતા પાણીની જેમ તેમાં કર્મો રહેતા હોય છે. જો આ એક વસ્તુ જોવા જેવી છે કે આટલું નક્કર હોવા છતાં, આટલું સોલિડ હોવા છતાં દૂધની અંદર જેમ પાણી નાખો અને પાણી અને દૂધ એક થઈ જાય છે, એમ કર્મો આત્માની સાથે એકમેક થઈ જાય છે. આવું સ્વરૂપ હોવા છતાં પણ ત્યાં સુધી તેના આ સ્વરૂપનો સંપૂર્ણ ભોગ ઓટો તે કરી શકતો નથી. પોતાના સતનો એ પોતે અનુભવ કરી શકતો નથી, પોતાના અસ્તિત્વનો પોતે અનુભવ કરી શકતો નથી, પોતાના જ્ઞાનનો તે અનુભવ કરી શકતો નથી અને પોતાના આનંદનો તે અનુભવ કરી શકતો નથી. જો ક્યાં સુધી, તો કે જ્યાં સુધી એના કર્મો અંદર રહેલા છે ત્યાં સુધી, કર્મોથી અવરાયેલો છે ત્યાં સુધી. જો કે હા બોલ કર હા માઇક તમે નીચે મૂકશો તો મને સંભળાશે, કારણ કે બહુ પાવરફુલ છે. અચ્છા બરોબર, કર્મો જડ છે, કર્મો જડ છે, પણ ચેતન ચેતનના ચેતન માટે એમ કહેવાય છે કે એ આત્મસિદ્ધિની એક ગાથા છે, એમ સમજાવે છે. કે જો કે કર્મ જડ છે, છતાં પણ ચેતન પોતે પોતાના વીર્યથી, વીર્યની સ્ફૂર્ણાથી પોતે કર્મોને ગ્રહણ કરે છે. એટલે શું બને છે, જો જગતની અંદર કાર્મણ વર્ગણાઓનો જથ્થો છે, એ કાર્મણ વર્ગણાઓ શુદ્ધ છે, કાર્મણ વર્ગણાઓની અંદર એક ક્ષમતા પડી છે, એક કેપેબિલિટી પડી છે, એમાંથી કર્મરૂપે પરિણમવાની, કર્મરૂપે બનવાની, કર્મ બનવાની એનામાં ક્ષમતા રહેલી છે. પણ જ્યાં સુધી કાર્મણ વર્ગણાઓ જે વર્ગણા રૂપે છે ત્યાં સુધી જીવને એ કાંઈ કરી ન શકે. એનો દાખલો શું છે, તો કે આખા વિશ્વમાં કાર્મણ વર્ગણાઓ છે, એમ સિદ્ધશિલા ઉપર પણ કાર્મણ વર્ગણાઓ છે. તો ત્યાં સિદ્ધ પરમાત્મા છે, તો સિદ્ધ પરમાત્માને એ કાર્મણ વર્ગણા કાંઈ કરી શકતી નથી, ખરું? તો બરોબર, તો કાર્મણ વર્ગણા તો જડ છે. હવે શું બન્યું કે જીવ વીર્યની સ્ફૂર્ણા, જીવ વીર્યની સ્ફૂર્ણા ભાવ કર્મ, તે ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતન રૂપ જીવ વીર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે જડ ધૂપ. શું થયું, ભાવ કર્મની, ભાવ કર્મ નિજ કલ્પના, ભાવ કર્મ જે છે ને, જો કર્મ ત્રણ પ્રકારના કીધા ને, એક છે દ્રવ્યકર્મ, નો કર્મ અને ભાવકર્મ, ખરું? તો દ્રવ્યકર્મ જે છે એ કર્મ પોતે દ્રવ્યથી, પછી નો કર્મ એટલે, નો કર્મ એટલે જે હાસ્ય રતિ રતિ જે છે એ બધા નો કર્મ કહેવાય, અથવા તો શરીર આદિ જે છે એ નો કર્મ કહેવાય. હાસ્ય રતિ રતિ નો કષાય છે, જેમ નો કષાય મુખ્ય કર્મને બાંધવા માટેના સહાયકારી છે, એવી રીતે કર્મ બાંધવા માટે આ નો નો કર્મ જે છે કે શરીર આદિ, શરીર નો કર્મની અંદર બે પ્રકાર આવે, એક બદ્ધ નો કર્મ અને એક અબદ્ધ નો કર્મ. તો અબદ્ધ નો કર્મની અંદર ધન સંપત્તિ પ્રતિષ્ઠા માન પરિવાર મકાન આ બધું
અબદ્ધ નોકરમાં આવે એ આપણી સાથે જોડાયેલા નથી, આપણાથી છૂટા છે, પણ આપણને કર્મ બંધ કરવાની અંદર એ સહાયકારી છે. એના કારણે આપણે કર્મ બંધ થાય છે એના નિમિત્તથી, બરાબર. અને બીજું આપણા શરીર, આપણું શરીર જે છે એ બદ્ધ નોકરમાં છે. તો શરીર આપણું બદ્ધ નોકરમાં છે એના થકી, એના નિમિત્તથી આપણે કર્મ બંધ થાય છે. અને શરીરથી મન યોગો છે ને, મનોચન કાયના એ શરીર છે. મનથી વિચાર કરીએ છીએ, પછી વચનથી બોલીએ છીએ, અને કાયાથી આપણી પ્રવૃત્તિ કરીએ છીએ. આ ત્રણ નિમિત્તથી આપણે કર્મ બંધ કરીએ છીએ, બરાબર. એમાં પછી ભાવ કર્મ આવે છે. ભાવ કર્મ એટલે આપણે જે રાગ દ્વેષ આદિ જે ભાવો કરીએ ને, એમાં અશુદ્ધ ભાવ, અશુભ ભાવ પણ કરીએ અને શુભ ભાવ પણ કરીએ. આ જે ભાવ કર્યા એ ભાવ કર્મ કહેવાય. તો ભાવ કર્મ નિજ કલ્પના છે પોતાના, અને પણ છતાં છે કલ્પિત. સમજાણું? છે પોતાના, ઉત્પન્ન થાય છે પોતાનામાં. એટલે એને એમ કહેવાય છે કે ભાવ જે થાય છે આપણને ઉત્પન્ન, એ ભાવ પ્રદેશથી, આત્મપ્રદેશથી ભિન્ન નથી, પણ લક્ષણથી ભિન્ન છે. એનું લક્ષણ જુદું છે અને આપણું આત્માનું લક્ષણ જુદું છે. હવે તમને જરા સ્પષ્ટ કર. હાજી, આત્મા ભાવ કરે છે. હા, આપણે ભાવ કરીએ છીએ આત્માથી, મન એને વ્યક્ત કરે છે. મનનું કામ છે એને અભિવ્યક્ત કરવાનું, સમજો. તો ભાવ આત્મા કરે છે. જો એની શૃંખલા કેવી ચાલે છે, અનાદિકાળથી જીવ કર્મ સહિત જ છે. અનાદિકાળથી જીવ ઉપર કર્મો ચોંટેલા છે. એ કર્મના ઉદયને કારણે, એ દ્રવ્ય કર્મ છે, એ દ્રવ્ય કર્મના ઉદયને કારણે જીવ ભાવ કરે છે. ચાલો, ક્રોધ કષાયનો આપણો ઉદય આવ્યો, જીવે ક્રોધના ક્રોધ કષાયનો કર્મ બાંધ્યું હતું પૂર્વે, તો એનો ઉદય આવ્યો. એ ઉદયને કારણે જીવ કષાયના ક્રોધના ભાવ કરે છે. ભાવ કરી અને જો એ ક્રોધ કરે તો ફરી નવું કર્મ બાંધે છે. હવે આ જ્યારે ભાવ કર્યો ત્યારે આજુબાજુ રહેલી કાર્મણ વર્ગણાઓ, એ કાર્મણ વર્ગણાઓ પોતાના તરફ એ આકર્ષે છે. એને આશ્રવ કહેવાય, કર્મનો આશ્રવ કહેવાય. એને પોતે પોતાના તરફ આકર્ષી અને એ કાર્મણ વર્ગણાને કર્મરૂપે પરિણમાવે છે, કર્મરૂપે બનાવે છે. કોણે બનાવ્યું? તો જીવે પોતે બનાવ્યું. જીવે પોતે ભાવ કરી અને કાર્મણ વર્ગણાને કર્મરૂપે બનાવ્યું. કાર્મણ વર્ગણા જડ છે, કર્મ પોતે પણ જડ છે, પણ છતાં આત્મા સાથે જોડાવાથી એનામાં આવો એક ગુણ પ્રગટ થાય છે, આવો એક સ્વભાવ પ્રગટ થાય છે. અને એ જ્યારે ઉદયમાં આવે ત્યારે એ ફળ આપે છે. અને ફળ જે આપે છે એટલે એ ફળ જ્યારે આપે છે ત્યારે જીવની અંદર ભાવ ઉત્પન્ન થાય છે એ ફળના કારણે. અને ફરી પાછો એ ભાવ કરી અને ફરી પાછો એ કર્મ વર્ગણાને આકર્ષે છે, એનો આશ્રય થાય છે, અને વળી પાછો એનો કર્મ રૂપે પરિણામ આવી પાછું બંધ થાય છે. તો કર્મ તો જડ છે, બરાબર. કર્મની અંદર પોતાનામાં શક્તિ નથી, કર્મની અંદર પોતાનામાં કોઈ તાકાત નથી. એ તાકાત અને એ શક્તિ કોણે આપી? જીવે આપી. જીવે ભાવ કરીને એને શક્તિ આપી. તમને યાદ હતો આપણે એક દાખલો લીધો હતો રાજા અને મંત્રીનો. હા, બરોબર. એ મુદ્રાનો જે દાખલો આપ્યો હતો ને, તો જ્યારે જેમ રાજાએ મુદ્રા આપી મંત્રીને, તો મંત્રી પોતાને મન ફાવે કરે. એવી રીતે આપણે આપણા ભાવ જો આપણે આપીએ કર્મને, તો કર્મ જેમ ભાવ એમ કરે. હવે એ મુદ્રા લઈ લો, તમે સ્વાધીન છો, તમે શક્તિશાળી છો, આત્મા શક્તિશાળી છે, તો કર્મ કંઈ ના કરી શકે. તમને ક્રોધ કશાનો ઉદય આવ્યો તો તમારે ક્રોધ કરવો એવું નિશ્ચિત છે, એવું નક્કી છે. હા, એમાં દ્રવ્ય કર્મના ઉદયથી ભાવ કર્મ થયો, બરોબર. એટલે ભાવ થયો, ભાવ થયો એટલે આપણે નવું દ્રવ્ય કર્મ બાંધ્યું. તો ક્યાંક તો આપણે એને તોડવું પડે ને. તો ક્યાં તોડીએ આપણે? આપણા આપણે સ્વતંત્ર ક્યાં છીએ? આપણા ભાવની. આપણે દ્રવ્ય કર્મમાં સ્વતંત્ર નથી અને નવા કર્મ બાંધવામાં પણ આપણે સ્વતંત્ર નથી. સ્વતંત્ર માત્ર આપણા ભાવમાં છીએ.
ભાવ આપણે કરવો કે ન કરવો એમાં આપણે સ્વતંત્ર છે, કારણ કે એ ઉપાદાન છે. ઉપાદાનમાં આપણે સ્વતંત્ર છે, ઉપાદાન એટલે આપણો આત્મા. આપણો આત્મા સ્વાધીન છે, આપણા આત્માની અંદર ભાવ ઉત્પન્ન થાય છે, એ ભાવને આપણે કરવો કે ન કરવો થાય ખરા, પણ કરવો કે ન કરવો એમાં આપણે સ્વતંત્ર છે, થાય એમાં સ્વતંત્ર નથી. દ્રવ્ય કર્મના કારણે ભાવ થાય છે, પણ એ ભાવ કરવો કે ન કરવો એમાં આપણે સ્વતંત્ર છે. આ બે વસ્તુ જુદી કરી નાખો, જો બે વસ્તુ જુદી કરી નાખો, થવું અને કરવું, થવું અને કરવું. થાય ખરા, કરીએ નહીં. ચાલો, ક્રોધનો ઉદય આવ્યો, નિમિત્ત પણ સામે છે, ક્રોધ કરવો કે ન કરવો એમાં તમે સ્વતંત્ર ખરા કે નહીં? તમે શાંતિ રાખી છે કે નહીં? જો હું તમને કહું, તકલીફ પડે એની ના નથી. હવે તમે જો, આપણે વિદ્યાર્થીઓનો ક્લાસ હોય, હજી બેલ પડ્યો નથી અને શિક્ષક આવ્યા નથી ક્લાસની અંદર, ત્યાં સુધી છોકરાઓ ધમાલ કરે, બરોબર કરે ને? અને જેવો બેલ પડે અને જેવા શિક્ષક અંદર આવે ક્લાસમાં, તો કેવા શાંત થઈ જાય છે, થઈ જાય છે ને? બરોબર. તો જેમ આપણને ખબર છે કે શિક્ષક આવે, બેલ પડે, ત્યારે આપણે શાંત થઈ જવાનું. તો શાંત, આ તકલીફ બડી ઘણી પડે છે છોકરાઓ, શાંત થવામાં રહી નથી શકતા. એમ આપણે રહી નથી શકતા કર્મના ઉદયમાં, પણ છતાં પણ આપણે એમ કહીએ કે પરમાત્માનું વચન આપણને યાદ આવે, એમ શાળામાં ટીચર આવે એવી રીતે આપણે પરમાત્માનું વચન યાદ કરીએ, કે પરમાત્માનું વચન આવ્યું તો મારે શાંત થવાનું છે. તો ગમે તેવો ઉદય હોય તો શાંત થઈ શકે કે નહીં? જો આમ ન હોય, જો કર્મના ઉદય પ્રમાણે આપણે વર્તવાનું જ હોય, તો આપણો મોક્ષ ક્યારે થાય? કયો? જો આપણે દ્રવ્ય કર્મ અને ભાવ કર્મ ની શૃંખલા એમને એમ ચાલુ રહે, તો અનાદિકાળથી ચાલુ રહી છે અને અનંતકાળથી ચાલુ રહેવાની છે. તો જ્યાં સુધી આપણે સ્વાધીનપણે એને તોડીએ નહીં, ત્યાં સુધી એ ચાલુ જરૂર રહ્યા કરે, તો આપણે આપણે મોક્ષ ક્યારે થાય? આપણો કોઈ જીવનો મોક્ષ ન થાય. માટે ત્યાં કીધું કે ભાવ કરવામાં તો, હા કોઈ પરિણામ, હા એનો અર્થ એમ થયો કે દીવો લઈને તમે કુવામાં પડો છો. જો કર્મ તો છે જ, કર્મ તો આપણે નકારી શકીએ એમ છીએ નહીં. હા, તો કર્મને આધીન તમે રહ્યા જ કરો, તો અનાદિકાળથી તમે એ કર્યું જ છે અને અનંતકાળ સુધી તમે કરવાના. તો કર્મને આધીન જો રહ્યા કરીએ આપણે, તો આપણો મોક્ષ ક્યારે થાય? આપણે પ્રેરણા, આપણને પ્રેરણા કોણ આપે છે? આપણને પ્રેરણા કોની લેવાની છે? રાધર, આપણે ભગવાનનું વચન લેવાનું કે કોઈ સામાન્ય માણસનું વચન લેવાનું? આપણે પ્રેરણા કોણ આપે? તો પરમાત્માનું વચન આપણે સ્વીકારવાનું ને. તો જ્યારે જ્યારે આવું બને, જ્યારે જ્યારે આવા કર્મનો ઉદય આવે, જ્યારે જ્યારે આપણને એમ લાગે કે હવે આ મારો ક્રોધ કસાય ઉદયમાં આવ્યો છે, ત્યારે વચન કોનું યાદ કરવાનું? આપણે આટલા સ્વાધ્યાય સત્સંગ કર્યા હોય, આટલું વાંચન કર્યું, આટલી ધર્મની અનુસરણ કર્યા હોય, આટલું ધર્મમાં સમજ્યા હોય, તો એક તો વસ્તુ નક્કી છે ને કે આપણે પ્રેરણા અથવા તો વચન કોનું માનવું. બરો, નિર્દોષ નરનું વચન માનો તેહ જેણે અનુભવ્યું. તો નિર્દોષ કોણ છે? પરમાત્મા. 18 દોષથી રહીત કહે છે ને આપણે પરમાત્માને. તો એવા પરમાત્માનું વચન સામે, તમારી સામે બે વચન છે. ચાલો હું તમને એક દાખલો આપું. કોઈ વ્યક્તિએ તમને કંઈ કીધું અને તમને ગુસ્સો આવે છે, બરોબર, આ એનું વચન છે, એક સામાન્ય માણસનું વચન છે. બીજી બાજુ પરમાત્મા એમ કહે છે કે તું સમતા મારે, એ તારો સ્વભાવ છે. તો આ વચન થયું પરમાત્માનું અને આ વચન થયું એક સામાન્ય માણસનું. તમારે કયું વચન સ્વીકારવું? કયો તમારે કોના તરફથી? વચન તો આજે છે,
પણ પરમાત્મા હાજર પોતે પ્રત્યક્ષ ના હોય પણ પોતે પોતાના વચન દ્વારા તો હાજર છે ને. અચ્છા, એ વચન તો આપણા હા ભૂલાઈ જાય છે, એમાં દોષ કોનો? કયો ભૂલાઈ જાય છે એમાં દોષ કોનો? હા, જીવ પોતે પોતાને ભૂલી ગયો છે તેથી તેને સત્સુખનો વિયોગ છે. આપણને સુખનો વિયોગ કેમ છે, દુઃખ કેમ છે આપણને? જીવ પોતે પોતાને ભૂલી ગયો છે. તો આપણે ભૂલી જઈએ આપણે પોતાની જાતને, તો પરમાત્માને ભૂલે આપણે કહેવાય. તો પરમાત્માને ભૂલે તો દોષ આપણો છે ને. તો દોષ વસ્તુ તણો કહેવા ઉદ્યમ થવા, આપણે પુરુષાર્થનો દોષ છે આપણો. તો પુરુષાર્થ આપણે અભ્યાસ આપણો એ જ છે ને, કે જ્યારે જ્યારે આવું બને ત્યારે. એ ઓલા રાજાનો દાખલો આપ્યો હતો ને તમને, ખુલ્લી તલવારે એની પત્ની અને એની બેન પલંગમાં સૂતા હતા, બહાર ગયો તો રાજા પાછો આવે છે. ક્રોધી બહુ હતો એટલે એના ગુરુ પાસે તેને કીધું કે મને આ ક્રોધનો કંઈ ઉપાય બતાવો, વારે વારે મને ક્રોધ આવે છે. તો ગુરુએ કીધું કે જ્યારે પણ તને ક્રોધ આવે ત્યારે તારે 10 ડગલા પાછળ જવું, કારણ કે રાજા વાજાને વાંદરા, એને તો આવે એટલે રાજાને તો તલવાર, રાજા હાથે સુરા હોય ને કાને કાચા હોય એટલે તરત જ હાથ તલવાર ઉપર જાય. તો જો એને જોયું, એમાં બન્યું, તમે કદાચ કથા ખ્યાલ બી હશે દ્રષ્ટાંત રાજા. પણ રાજા બહાર ગયો છે અને આ બાજુ એની બેન ને એમ મનમાં મન થયું કે એમ ઘોડેસવારી કરવી છે, એટલે એને ઘોડેસવારીના વસ્ત્રો પરિધાન કર્યા. અને પુરુષ જેવા વસ્ત્રો હોય ને ઘોડા ઉપર બેસવું હોય એટલે, તો બંને જણા એને ઘોડેસવારી કરી. અને પછી જ્યારે પાછા આવ્યા ત્યારે બહુ થાકી ગઈ હતી, તો બંને જણા રાણી અને એની બેન એટલે એની નણંદ બંને જણા એક પલંગમાં સૂઈ ગયા. હવે આ બાજુ રાત્રે મધરાતે રાજા પાછો આવે છે અને જેઓ શયનખંડમાં દાખલ થયા છે ત્યારે જોવે છે કે રાણી કોઈ પુરુષ પરપુરુષ સાથે સુતેલી જોઈ. હવે હતી તેની બેન પુરુષના વેશમાં, પણ એને ખબર નહીં કે આ એની બેન છે. અજવાળો બહુ ના હોય, રાતે થોડો થોડો દીવો હોય એટલે ખ્યાલ ના આવ્યો. જેવો એને જોયો એટલે ગુસ્સો આવ્યો અને ગુસ્સો આવ્યો એટલે એને તલવાર ખેંચી, તલવારને ખુલ્લી તલવારે, ત્યાં એને ગુરુનું વચન યાદ આવ્યું કે મારા ગુરુએ મને કીધું હતું કે જ્યારે તને ગુસ્સો આવે ત્યારે 10 ડગલા પાછા જવું. તો જેવો એ પાછા 10 ડગલા જવા ગયો, એમાં ઉપર ઝુમ્મર હતું, એમાં તલવાર અડી અને ખડીંગ લઈને અવાજ થયો. જેવો અવાજ થયો બંને જણા ઉઠી ગયા. ઉઠી ગયા તો જોયું રાજાએ આ તો એની બેન હતી. એમ ગુરુનું વચન યાદ આવ્યું તો એને મહાપાપમાંથી બચ્યો. સમજાણું? એમ આપણને જ્યારે ગુસ્સો આવે ત્યારે એમ કહે છે ને કે 10 નવકાર મંત્ર ગણો, અથવા 10 ડગલા પાછા જાઓ, 10 ઘૂંટડા પાણી પીવો, આ બધા પ્રકારો કીધા આપણના, આ બધા પ્રકારો આપણને એ ગુસ્સાથી આપણને બચવા માટે. તો નવું કર્મ આપણે ન માનીએ. તો એવી રીતે પરમાત્મા વચન એક બાજુ યાદ રાખવાનું અને એક બાજુ તમે સામાન્ય માણસનું વચન છે એને ભૂલવાનું છે, તો આપણે એમાંથી બચી શકીએ, તો કર્મમાંથી બચી શકીએ. ખ્યાલ આવે? આપણે શું વિચાર કરતા હતા? કર્મ જડ છે છતાં પણ ભાવ કર્મ એટલે પોતે ચેતન એવો એને ગ્રહણ કરે છે. ભાવ કર્મ નીચે કલ્પના માટે ચેતન રૂપ, ભાવ કર્મ જે છે એ ચેતન રૂપ છે, કારણ કે ભાવ કરે ને પોતે, જીવ પોતે કરે છે. જીવ વીર એની સ્ફૂર્ણા, તો પ્રેરણાની વાત કરીએ, પ્રેરણા એને જીવની પોતાની પોતાની શક્તિ, પોતાની શક્તિથી એને પ્રેરણા મળે છે અને એનાથી એ ગ્રહણ કરે જડધૂપ, ગ્રહણ કરે છે કર્મોને જે જડ છે. એ જડ એવા કર્મોને પોતે જીવ પોતાની પોતાની શક્તિથી એ ગ્રહણ કરે છે. હવે એમાં એ વખતે એ ગ્રહણ ન કરવું હોય તો પોતે સ્વાધીન છે એમાં ન કરવા માટે. તો જુઓ, જીવનું આ સ્વરૂપ ઘન નક્કર છે તેમ છતાં દૂધમાં ભળીને રહી શકતા પાણીની જેમ તેમાં કર્મો રહેતા હોય છે, ત્યાં સુધી તેના આ સ્વરૂપનો સંપૂર્ણ ભોગવટો તે કરી શકતો નથી. જોકે ઊંડે ઊંડે તે જ ઇચ્છતો હોવા છતાં તેમાં કર્મો બાધક નીવડે છે, કર્મો ત્યાં બાધક નીવડે છે. માટે એ કર્મોથી આપણે કર્મોને બાળવાના છે, કર્મોને દૂર કરવાના છે, કર્મોને નિર્જરા કરવાની છે. પરને સહાય કરવાથી આ બાધાનો અંત આવે છે. જો હવે આ બહુ સુંદર એમણે ઉપાય બતાવ્યો શું કરવાનું આપણે. હમ
શું બતાવે છે? પરને સહાય કરવાથી. હા, આપણા જીવનનું લક્ષ્ય એવું છે કે મારાથી બને તેટલું હું પરોપકાર કરું, પર ઉપર ઉપકાર કરું. જરા ફરીથી જરા ગોઠવું છું. હા, એનું કાનમાં વધારે વખત હોય ને જરા, એટલે. પણ આ તો સ્પીકર તો ઓલું છે, એટલે મારે સાંભળવાનું તો છે ને, એની ઓનામાંથી આવે છે, અને આ અહીંયા માઇક છે, અહીંયા ચાલે, અહીંયા હમણાં નથી મારી પાસે, હમણાં હશે તો ખરા ક્યાંક, પણ વાંધો નથી, અત્યારે ઉપર રાખી દીધું છે, એટલે લટકી રહે છે. બરોબર છે. તો ઊંડે ઊંડે શું ઈચ્છે છે? કે આ કર્મ બાધક ના નીવડે. તો એના માટે શું કરવું? આ બધાનો અંત માટે કે પરને સહાય કરવાથી, એટલે આપણે પરોપકારનો ભાવના. અહીં પર એટલે સ્વતુલ્ય સર્વજીવો સમજવા, પોતાના જેવા જ જગતના સર્વજીવો છે, એને હું સહાય કરું તો એ મને સહાય થશે એમ માનવું. પર એટલે જીવદ્રવ્યથી નિરાળો કોઈ પદાર્થ નથી. ઈષ્ટની પ્રાપ્તિમાં પ્રધાન ભાગ સર્વનું ઈષ્ટ ઈચ્છવારૂપ શુભ ભાવ ભજવે છે. એટલે આપણને આપણી ઈચ્છા મુજબ જે જોઈતું હોય તો શું કરવું? જગતના સર્વ જીવોને એ મળે એ અપેક્ષા નથી. સર્વ જીવો ને મને સહાય કરશે, હું કરું એટલે મને સહાય કરશે એ અપેક્ષા નથી. હા, બરોબર છે. પ્રશ્ન કરે છે, અહીંયા પ્રશ્ન સામે છે, સમજાય છે ને? હા, પ્રશ્ન એવો કર્યો કે તમે જ્યારે એમ ઈચ્છો કે મને મારી ઈચ્છા મુજબ મળે, એ માટે હું બધાને પણ સહાય કરું અથવા. હા, તો બરોબર છે, એમ બરોબર છે. જો આપણી ભૂમિકા પ્રમાણે આપણે એ કરવાનું છે, પછી તો આપણે ઈચ્છા રહિત થવાનું છે. પણ અત્યારે ઈચ્છા કરવી તો શું કરવી? શરૂઆતની ભૂમિકામાં આપણે ઈચ્છા કરવી છે, કારણ કે ઈચ્છા રહિત આપણે થઈ શક્યા નથી. તો શું કરવું? તો કેમ, જેમ ભગવાને તીર્થંકર નામ કર્મને નિકાચિત કર્યો ત્રીજા ભાવે, ત્યારે શું ભાવના ભાવી હતી બોલો? સવી જીવ કરું શાસન રસ, સવી જીવ કરું શાસન રસ નો અર્થ છે કે બધા જગતના સર્વ જીવો સુખને પામે, જગતના સર્વ જીવો સુખી થાય એવી ઈચ્છા કરી હતી ને, તો કે એ ઈચ્છાના ફળ સ્વરૂપે પોતે પરમ આનંદને પ્રાપ્ત કર્યો. એવી રીતે એ ભૂમિકાની અંદર આપણે એમ ઈચ્છવું છે કે મારા સુખ માટે પણ મારે તમારું સુખ ઈચ્છું, મારા સુખને પ્રાપ્ત કરવું હોય તો તમે પણ સુખી થાવ એવું ઈચ્છું, જો તમે સુખી થાવ એવું હું ઈચ્છું તો હું પણ સુખી થાવ. એટલે એમાં એમાં કોઈ વાંધો નથી પ્રાથમિક. હા બોલો. ચેન્જ નથી આવતો, આપણા ભાવની અંદર ચેન્જ આવે છે, આપણા ભાવ સુધરે છે, આપણા ભાવ શુભ બને છે, માટે આપણને પરિણામ થાય છે એનું. આપણે આપણા આપણા પરદ્રવ્યમાં કોઈ ફેરફાર કરી શકતા નથી, ભાવ તો ભાવી શકીએ ને, ભાવના આપણે ભાવી શકીએ છીએ. અને પરની અંદર, પરની અંદર પૌદ્ગલિક નહીં લેવાનું, કોઈ ભૌતિક વસ્તુ નથી લેવાની અહીંયા. પરદ્રવ્યની અંદર, પરની અંદર માત્ર જીવ લેવાના બધા. તો દરેક જીવનું આપણે સુખી છીએ. ઈશિત્વ અને વશિત્વ એ જીવનો મૂળ સ્વભાવ છે. ઈશિત્વ એટલે મોટાઈ, મહાનતા, અને વશિત્વ એટલે બીજાને બીજા ઉપર હું આધિપત્ય જમાવું, બીજા ઉપર હું પોતાનું આધિપત્ય જમાવું, એનો મૂળ સ્વભાવ, મૂળમાં એ ઈચ્છે છે. નાદ વડે ઈશિત્વ અને જ્યોતિ વડે વશિત્વ પ્રાપ્ત કરી શકાય છે. એટલે નાદને અહીંયા કેવી રીતે, નાદની અભિવ્યક્તિ નામ રૂપે અને જ્યોતિની અભિવ્યક્તિ સ્વરૂપ રૂપે થાય છે અને થતી હોય છે. નાદમાં પૂર્ણ સ્વાધીનતા છે, જો આ નથી તો તે નાદ નથી પણ ઉન્માદ છે. અને જ્યોતિમાં સર્વવશિતા છે, જીવની જ્ઞાનરૂપી જ્યોતિ વિશ્વવ્યાપી છે, તે સર્વને વશ કરે છે પણ કોઈને વશ થતી નથી.
પ્રભુનું નામ નાદરૂપી અંતરમાં સતત ચાલ્યા કરે છે તેનું ધ્યાન સ્વાધીનતા સમર્પે છે. અને નાદનું ધ્યાન કરવું એ અસાધારણ કળા છે. આ એક બ્રહ્મનાદ કહેવાય છે, અથવા તો એક નાદ બ્રહ્મ કહેવાય છે, કે જે ધ્યાનની અંદર બેઠા પછી અમુક વખતે એનો અવાજ એ સંભળાય છે આપણને. નાદનું ધ્યાન કરવું એ અસાધારણ કળા છે. શુદ્ધ શાંત અને રિક્ત ચિત્ત, રિક્ત એટલે ખાલી ચિત્ત, આ ધ્યાનને યોગ્ય છે. પ્રભુની જ્યોતિ જ્ઞાનરૂપે સદા પ્રગટે છે, તેનું ધ્યાન વિશ્વવ્યાપીતા અને સર્વવશિતા અપાવે છે. નામ અને રૂપ ગ્રહણ કરવા માટે વડે નાદ અને જ્યોતિનું ગ્રહણ થાય છે, અને નાદ અને જ્યોતિના ગ્રહણ વડે સ્વાધીનતા તેમજ સર્વોપરિતા પ્રાપ્ત કરી શકાય છે. ધર્મ સાધનાનો આ સરળ ઉપાય છે. ધર્મ સાધના એટલે શુદ્ધ આત્મ સ્વભાવની સાધના, આત્મા ખરેખર જેવો છે તેવા જીવની તેવા જીવનની સાધના. હવે આમાં બંને વસ્તુ એમણે વિચાર કીધી છે. એક તો જાણે સાધના કેવી હોવી જોઈએ, તો કે આપણા નામ અને રૂપને આપણે જાણીએ છીએ, પ્રભુના નામ અને રૂપને આપણે આત્મસાત કરીએ તો જાણીએ, અને પ્રભુના નામ અને રૂપની અંદર આપણે જો તન્મય થઈએ, પ્રભુના નામ અને રૂપની અંદર આપણે જો પોતાની જાતને સમર્પિત કરીએ, તો આપણામાં પણ એવું એક ઈશિત્વ એટલે મહાનતા પ્રગટ થાય છે. આપણે પણ પ્રભુ બનીએ છીએ, અને એમ પ્રભુ બનવાથી આપણું જે જ્ઞાન જે છે, જો અહીંયા વશિત્વ કીધું ને, એટલે જગતને વશ કરવાની વાત કરીએ, એ કઈ અપેક્ષાએ વાત કરી છે, તો કે જગતના સર્વ પદાર્થો જેના જ્ઞાનમાં ઝળકે છે એવા કેવળ જ્ઞાની પરમાત્માની અંદર જગતનું આખું સ્વરૂપ આવી ગયું, તો એ જ્ઞાનને વશ થયું એમ કહેવાય. કારણ કે એ જ્ઞાનથી બહાર કોઈ વસ્તુ નથી. તો એક આખું જગત પરમાત્માના જ્ઞાનની અંદર ઝળક્યું, એટલે આખા જગત ઉપર પરમાત્માનું વશીકરણ થયું કહેવાય, તો વશિત્વ કીધું. અને એ પરમાત્માનું જ્યારે આપણે ધ્યાન કરીએ, ત્યારે આપણે પણ જ્યારે પરમાત્મા સ્વરૂપ બનીએ છીએ, અને પરમાત્માનું ધ્યાન કરવા માટે આપણે એમની જ્યોતિ એ જ્ઞાન એનું આપણે અવલંબન લઈએ છીએ, એ અવલંબન લઈને આપણે આપણી જ્યોતિને પ્રગટ કરીએ છીએ, એટલે આપણું જ્ઞાન પ્રગટ થાય છે. અને આપણું જ્ઞાન જ્યારે કેવળ જ્ઞાન રૂપે પ્રગટ થાય છે, ત્યારે આપણું આખું જગત આપણામાં પણ ઝળકે છે, એટલે આપણે એ રીતે આખા જગતને વશ કરી એમ કહેવાય. તો આ આખી સાધનાથી આપણે જ્યારે પરમાત્માના સમર્પણમાં ગયા ને, ત્યારે આપણે એમની એક બાજુ એમનું રૂપ જોતા હતા, અને બીજી બાજુ આપણે એમનું વાણી સાંભળતા હતા. ત્યારે એ વસ્તુ બની ને કે રૂપની અંદર આપણે એટલા બધા મોહિત થઈ ગયા, તો એ વખતે આપણને એક વિકલ્પ એવો આવે કે મારે આ રૂપ જોવું કે એમની વાણી સાંભળવી. કારણ કે આપણે ઉપયોગ તો આપણો એકમાં રહેવાનો છે, કાં તો આપણે વાણી સાંભળીએ, કાં તો આપણે એનું રૂપ જોઈએ, બે વસ્તુ બની શકવાની. તો એ વખતે આપણે રૂપથી એટલા બધા મોહિત થઈ ગયા, પરમાત્માનું રૂપ જોયા જ કર્યું, જોયા જ કર્યું, જોયા જ કર્યું, અને એમાં ડૂબી ગયા આપણે, અને વાણી આપણે કાન સુધી આવી ખરા, પણ આપણે સાંભળી નહીં. હવે આપણી પાસે પરમાત્માનું રૂપ છે, એમને પ્રતિમાન રૂપે, અને એમની વાણી છે આપણે આગમ રૂપે. હવે આપણે આગમ રૂપે એમની વાણીને સાંભળી એને આપણે આપણામાં ઉતારવાની છે, અને આપણા નામ અને રૂપને બદલી અને પરમાત્મા સ્વરૂપ બનાવવાની છે. તો આપણે પણ આપણા નામ અને આપણા રૂપને એક બાજુ મૂકી અને પરમાત્માનું નામ અને રૂપ આપણામાં આત્મસાત કરી આપણામાં અવતરણ કરવાનું છે, અને આપણે ભગવાન બનવાનું, આપણે પણ પરમાત્મા સ્વરૂપ બનવાનું છે. આ આપણું સાધના છે. એટલે એ આપણને કહે છે કે નાદની અંદર એટલે પરમાત્માનું નામ સ્મરણ છે ને, એ આપણો નાદ છે, અને એ આપણા અંદરથી જ્યારે નીકળે છે, જ્યારે ધ્યાનમાં બેઠા હોઈએ ત્યારે હૃદયમાંથી જ્યારે નીકળે છે, અનાહત નાદ કહે છે ને, આ અનાહત ચક્ર છે, હૃદય જે છે અનાહત ચક્ર કહેવાય છે. તો અનાહત ચક્રમાંથી હૃદયમાંથી જ્યારે આપણને પરમાત્માનું નામ અંદરથી નીકળે છે, ત્યારે આપણને એ નાદ બને છે, અનાહત નાદ બને છે. અને એ જ્યારે પરમાત્માના નામ સાથે એકાકાર રૂપ બની અને પરમાત્મા સ્વરૂપ બને છે, અને ત્યારે આપણને પરમાત્માની જ્યોતિ એટલે પરમાત્માનું જ્ઞાન અને આપણું જ્ઞાન એ પણ એક સાથે ભળે છે અને એકરૂપ બની જાય છે. તો આપણું નામ અને રૂપનું અસ્તિત્વ મટી અને પરમાત્માનું નામ અને રૂપ એ આપણામાં અવતરણ થાય છે, અને એ રીતે આપણે પરમાત્મા સ્વરૂપ બનીએ છીએ.
એટલે એ છેલ્લે એમ કહે છે આપણને કે ધર્મ સાધના એટલે શુદ્ધ આત્મ સ્વભાવ સાધના, આત્મા ખરેખર જેવો છે તેવા જીવનની સાધના. એટલે હવે એ આપણી શુદ્ધ શુદ્ધ આત્મ સ્વભાવનું અવલંબન લઈ અને જે સાધના આપણે કરીએ એ સાધના આપણી જીવનની સાધના થઈ, અથવા તો જીવંત સાધના થઈ, અથવા તો આપણા આત્માને પામવાની સાધના થઈ, અથવા તો પરમાત્મા પદને પામવાની સાધના થઈ. હવે આ પ્રમાણે જીવનું સ્વરૂપ બતાવ્યું, સચ્ચિદાનંદ સ્વરૂપ, અને એને કેવી રીતે પ્રાપ્ત કરવું એ બતાવ્યું, પરમાત્મા સાથે કેવી રીતે એકત્વ કરવું, એકતા કરવી એ બતાવ્યું, અને એના કારણે જીવમાં જીવના રહેલા મૂળ સ્વભાવરૂપ ઈશિત્વ અને વશિત્વ એ કેવી રીતે પ્રાપ્ત કરવા એ બતાવી, નાદની અભિવ્યક્તિ બતાવી નામરૂપે નામરૂપે, અને જ્યોતિની અભિવ્યક્તિ રૂપે સ્વરૂપ રૂપે, સ્વરૂપ એટલે પોતાનું જેવું છે તેવું સ્વરૂપ, અને જ્ઞાન એ આપણું પોતાનું સ્વરૂપ. તો આ રીતે જરાક ડિસ્ટર્બન્સ આવે છે અંદર. ના, અહીંથી નથી આવે છે, કઈ અહીંથી ના હોવું જોઈએ. ના, અમારે માઇક પણ નથી આવતો ત્યાંથી, ત્યાંથી જાણે, ત્યાંથી જાણે અંદરથી આવતો ને એવો આવે છે, જાણે બેકગ્રાઉન્ડમાં કંઈ ચાલતું હોય ને એવું એવો અવાજ આવે છે. તમે તમે વોલ્યુમ થોડું ઓછું કરો તો થાય. હા, હવે બંધ થઈ ગયો, હવે બંધ થઈ ગયો, હવે હવે બંધ થઈ ગયો, રાઈટ. બરોબર છે, સંભળાય છે, બરોબર. હા, હવે આગળનું લઈએ આપણે, અધ્યાત્મ દર્શન. પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના દર્શનમાં પ્રત્યેક જીવાત્મા દ્રવ્યથી અનાદિ અનંત છે, શુદ્ધ છે, નિરંજન છે. જે કંઈ અશુદ્ધતા છે તે પર્યાયગત અને ઔપાધિક છે, મૂળભૂત નથી. નિશ્ચય દ્રષ્ટિથી વિચારતા નિગોથી માંડીને સિદ્ધ પર્યંતના જીવો શુદ્ધ છે, એક રસ છે, સમ છે, નિર્વિકલ્પ છે અને નિર્ભેદ છે. સર્વે શુદ્ધાહુ શુદ્ધ નયા, સર્વજીવ શુદ્ધ નયથી શુદ્ધ છે. આ રીતે નિશ્ચય નય કોઈપણ જાતના ભેદભાવ વિના વિશ્વ ચૈતન્યને અખંડ પરબ્રહ્મ સ્વરૂપ જુએ છે, નારાયણને જુએ છે. પ્રાણી માત્રમાં વાયરસ ડેટાબેઝ હેઝ બીન અપડેટેડ. એ કોઈ અપડેટ થઈ ગયું લાગે છે. હા, આપણે અહીંયા અપડેટ કરીએ. નર માત્રમાં નારાયણને જુએ છે, પ્રાણી માત્રમાં પરમાત્મા દર્શન કરે છે. ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનો પ્રત્યેક અનુયાયી આ રીતે કરી રહેલ હોય છે એ માત્ર કલ્પના નથી, પણ સત્ય ભાવના છે. એને આત્મભાવના કહેવામાં આવે છે. ઉચિત વ્યવહાર અવલંબને એમ કરે સ્થિર પરિણામે ભાવીએ શુદ્ધને ભાવના પાવના શયતણું કામરે ચેતન જ્ઞાન અજવાળીએ દેહ મન વચન પુત ગ્રહ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે અક્ષય અકલંક છે જીવનું જ્ઞાન આનંદ સ્વરૂપ રે ચેતન જ્ઞાન અજવાળીએ. હું એક અખંડ જ્ઞાયક ચિત્ત ચમત્કાર ચૈતન્ય મૂર્તિ છું, પરાશયથી રહિત એકમાત્ર નિર્દ્વંદ્વ સ્વાવલંબી જ્ઞાન સ્વભાવી અનાદિ અનંત આત્મા છું. અતતે ઇતિ આત્મા સ્વભાવમાં સતત ગતિશીલ જ્ઞાનશીલ પ્રાપ્તિશીલ તે આત્મા સ્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવથી સત છે. મારો એક આત્મા જ મારે માટે ધ્રુવ છે, આધાર છે, આલંબન છે, શરણ છે. હું જ મારો છું,
બાહ્ય દ્રષ્ટિથી વિવિધ નિમિત્તોના કારણે નાનાત્વ છે, પણ તે ઔપચારિક છે. અંતરદૃષ્ટિએ જોતા આત્મા એક, અભેદ, જ્ઞાયક, શુદ્ધ અને અસંગ છે. આ આખું જે સ્વરૂપ બતાવ્યું એ અધ્યાત્મ દર્શન નામે આપણે કીધું એમણે. અને નિશ્ચય દ્રષ્ટિ છે, આમાં વ્યવહારને ગૌણ કર્યો છે. તો જગતના જીવોને આપણે કેવી રીતે મળવા, કેવી રીતે જોવા અને કેવી રીતે વ્યવહાર કરવો એનું આખું સ્વરૂપ બતાવ્યું, એનો આખો સિદ્ધાંત બતાવ્યો, એનો આખી ભૂમિકા બતાવી, એને 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 આખી પૃષ્ઠભૂમિ બતાવી, અથવા તો બેકગ્રાઉન્ડ બતાવ્યું, અથવા તો બેસિસ બતાવ્યું, કયા બેસિસ ઉપર આપણે વ્યવહાર કરવો. તો અહીંયા એમ કહે છે કે પરમાત્મા શ્રી મહાવીર સ્વામીજીના દર્શનમાં, એમના દર્શનમાં એટલે એમના એમના એમણે જે આપણને બતાવ્યું, પ્રત્યેક જીવાત્મા દ્રવ્યથી, હવે એના દરેક વસ્તુની અંદર ત્રણ વસ્તુ હોય, દરેક દ્રવ્યની અંદર દ્રવ્ય, ગુણ અને પર્યાય. અહીંયા કયો કઈ દ્રષ્ટિ લીધી છે? દ્રવ્યાત્મક દ્રષ્ટિ, દ્રવ્ય દ્રષ્ટિ લીધી છે. અહીંયા ગુણ દ્રષ્ટિ પણ નથી લીધી અને પર્યાય દ્રષ્ટિ પણ નથી લીધી. તો દ્રવ્ય દ્રષ્ટિથી દરેક જીવ કેવો છે? તો કે અનંત, અનાદિ અનંત, એટલે કે ક્યારેય બે એને નાશ નથી થવાનો, અનાદિકાળથી છે, અનંતકાળ સુધી રહેવાનો છે. બીજું શુદ્ધ છે, દ્રવ્યથી પોતે શુદ્ધ છે, દ્રવ્યથી પોતે શુદ્ધ સમાન શુદ્ધ છે. એનું એની એની આપણને એક જ માત્ર એક જ માત્ર આપણને આપણને એને પુરાવો આપે છે એ કે આત્મ અસંખ્ય આત્મપ્રદેશી એવા જીવની અંદર આઠ રૂચક પ્રદેશો જે છે એ સિદ્ધ સમાન શુદ્ધ હોય છે. ઇવન આજે પણ, અત્યારે પણ કોઈ પણ જીવની અંદર આઠ પ્રદેશ એવા છે કે જેને રૂચક પ્રદેશ કહેવાય છે, કે જે સિદ્ધ સમાન, સિદ્ધ પરમાત્માના જેવા પ્રદેશો છે એવા જ શુદ્ધ છે. અને એ આઠ પ્રદેશો ઉપર ક્યારેય પણ અનાદિકાળથી અનંતકાળ સુધીમાં ક્યારેય પણ એક કર્મ એના પર ચોંટવાનું નથી, એવું શુદ્ધ છે. માટે અને એ લગભગ જીવનો આખો પ્રદેશાકાર હોય ને એની અંદર વચમાં હોય, બરાબર મધ્યમાં. તો આપણું અત્યારે આ બે પ્રમાણ જે છે એમાં આપણે મધ્ય જે છે, આપણું મધ્ય એ આપણી નાભી, આપણી નેવલ, આપણે દૂટી ગયા જેને. તો નાભીની આસપાસ રહેલા આઠ પ્રદેશો શુદ્ધ છે, સિદ્ધ સમાન શુદ્ધ છે. એટલે આપણે જ્યારે ધ્યાન કરવા બેસીએ ત્યારે આપણને નાભીનું ધ્યાન કરવાનું કહે છે, કારણ કે શુદ્ધ એવા પ્રદેશનું, શુદ્ધ એવા આત્મપ્રદેશનું ધ્યાન આપણે કરવાનું કહે છે, સિદ્ધ સમાન એવા શુદ્ધ પ્રદેશનું. અને ઓમ જે બોલીએ આપણે, ઓમનો રણકાર જે છે એ નાભીમાંથી નીકળે છે. તો ઓમની અંદર પંચ પરમેશ્વર છે ને, એ ખ્યાલ છે ને બધાને? ઓમની અંદર પંચ પરમેશ્વર છે, ખરું? અરિયંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. તો આ પંચ પરમેશ્વરી એ શુદ્ધ તત્વ છે, અને શુદ્ધ તત્વનું સ્થાન આપણા માટે નાભીમાં. એટલે નાભીમાંથી જ્યારે ઓમનો ઉચ્ચાર કરીએ આપણે ત્યારે એ નાદ જે છે ઓમનો, એનાથી આપણે અનુસંધાન કરીએ છીએ, પંચ પરમેશ્વરી સાથે આપણે અનુસંધાન કરીએ છીએ આપણા નાભી દ્વારા. અને એમાં રહેલું શુદ્ધ તત્વ એ શુદ્ધ તત્વ છે, એ શુદ્ધ આત્મપ્રદેશ છે. તો એ શુદ્ધ છે, નિરંજન છે. નિરંજનનો અર્થ છે કે એમાં કોઈ પણ પ્રકારની એ પણ કોઈ કાલીમાં લાગી નથી, કોઈ અંજન, એટલે આપણા આંખો આંજો ને તમે, મેષના મેષની મેષરૂપી કાળ મલિનતા. તો એ દ્રવ્યની દ્રષ્ટિએ, દ્રવ્યની અંદર કોઈ પણ પ્રકારનું એવું મલિનતા નથી. તો દ્રવ્ય શુદ્ધ છે અને દરેક આત્માનું દ્રવ્ય શુદ્ધ છે. તો દ્રષ્ટિ ક્યાં કરવી જોઈએ આપણે? તમે જો દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરો તો તમને કોઈ મલિન દેખાશે? દ્રવ્ય તરીકે દ્રવ્યની દ્રષ્ટિ કરો, તમે દ્રવ્ય તરીકે દ્રષ્ટિ કરો, દ્રવ્યમાં દ્રષ્ટિ કરો તો તમને કોઈ દ્રવ્ય મલિન નથી, કારણ કે મલિન નહીં દેખાય, મલિન છે જ નહીં, સિદ્ધ સમાન છે.
જે કંઈ અશુદ્ધતા છે તે પર્યાયગત છે. હવે આપણે વિચાર કરીએ દ્રવ્ય ગુણ અને પર્યાય, બરાબર? તો દ્રવ્ય શુદ્ધ છે, એક પણ એની અંદર કાળીમાં અથવા તો એક પણ મલિનતાનો અંદર અંશ પણ નથી અંદર. ગુણોની વાત આવી બીજી વાત, તો ગુણ ગુણરૂપે કેવી રીતે છે? તો અનંત ગુણો દ્રવ્યમાં પડ્યા છે, એક પણ ગુણ બહારથી આવવાનો નથી અને બહાર જવાનો નથી, પણ એક વસ્તુ બની છે, એ ગુણ પર આવરણ જરૂર આવ્યું છે. જો દ્રવ્ય પર આવરણ નથી, હો ગુણ પર આવરણ છે, એટલે ગુણ ઢંકાઈ ગયા છે. જેમ સૂર્ય પર વાદળ આવી જાય તો સૂર્ય ઢંકાઈ જાય છે, પણ સૂર્યનો પ્રકાશ કે તેજ કે એનો તાપ એ ક્યાંય જતો નથી, માત્ર ઢંકાયેલો છે. એવી રીતે ગુણ ઉપર આવરણ છે, અત્યારે જણાતા નથી આપણે, પ્રગટ નથી આપણે, અપ્રગટ છે. હવે વાત રહી પર્યાયની, તો અશુદ્ધિ જે છે એ પર્યાયની છે, પર્યાયની અંદર મલિનતા છે, અને પણ પર્યાય ક્ષણની છે. તો ક્ષણ ક્ષણની જે પર્યાય છે એની અંદર મલિનતા છે. હવે એ ક્ષણ ક્ષણની પર્યાયની અંદર જે રહેલી મલિનતા એને દૂર કરીએ આપણે, એ આપણો પુરુષાર્થ, એ આપણો ધર્મ, એ આપણી સાધના. તો જ્યારે એને આપણે દૂર કરીએ, પર્યાયની અંદર રહેલી મલિનતાને દૂર કરીએ, તો ગુણ આપોઆપ આવરણ રહિત થાય છે, નિરાવરણ થાય છે. અને ગુણ જ્યારે નિરાવરણ થાય છે ત્યારે ગુણ પ્રગટ થાય છે. અને દ્રવ્ય તો શુદ્ધ છે જ, તો શું બન્યું? દ્રવ્ય શુદ્ધ છે એ શુદ્ધ રહ્યું, ગુણ આવરણવાળા હતા એ નિરાવરણ બન્યા, પ્રગટ થયા. અને પર્યાયની જે અશુદ્ધ હતી એ પર્યાય શુદ્ધ થઈ. તો હવે શું બન્યું? દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેય વસ્તુ પ્રગટ થઈ શુદ્ધ રૂપે. તો શુદ્ધ રૂપે પ્રગટ થયા માટે પરમાત્મા સ્વરૂપ, આવું સ્વરૂપ છે. તો જો અહીંયા શું કહે છે કે કંઈ ભાઈ અશુદ્ધતા છે તે પર્યાયગત અને ઔપાધિક. ઔપાધિકનો છે ઉપરથી આવેલી, બહારથી આવેલી, અંદરની નથી. પર્યાયની અશુદ્ધિ પણ અંદરની નથી, બહારની છે, બહારથી આવી છે, કર્મથી આવેલી છે. નિશ્ચય દ્રષ્ટિથી વિચારતા નિગોથી માંડીને સિદ્ધ પર્યંતના જીવો શુદ્ધ છે. અત્રિમ દ્રષ્ટિથી, નિશ્ચય દ્રષ્ટિથી, એનાથી નિગોધમાં રહેલો જીવ કે કર્મથી એટલો બધો આવરાયેલો છે છતાં પણ તે શુદ્ધ છે. એક રસ છે, એક રસ છે એટલે એક જ સમાન છે, સમ છે, નિર્વિકલ્પ અને નિર્ભેદ છે, એમાં કોઈ ભેદ નથી. અને કોઈ એમાં કોઈ એવી તમે કલ્પના પણ તમારે કરવાની જરૂર નથી અંદર, એવી સ્થિર છે, સમ છે, એક સરખી છે. સર્વે શુદ્ધા હો શુદ્ધ નયા, શુદ્ધ નયની અપેક્ષાએ સર્વ જીવો શુદ્ધ છે. આ રીતે નિશ્ચય નય કોઈ પણ જાતના ભેદભાવ વિના વિશ્વ ચૈતન્યને અખંડ પરબ્રહ્મ સ્વરૂપે જુએ છે. હવે આપણે જગતમાં રહેલા અનંત આનંદ જીવોની ચેતનાને કેવી રીતે જોવાનું? શુદ્ધ નયની અપેક્ષાએ કેવી રીતે જોઈએ આપણે? તો કે શુદ્ધ પરમ ચૈતન્ય, પરમ ચેતનાની સાથે અનુસંધાન કરી અને પરમ ચેતનારૂપ ચૈતન્ય જેમાં વિલસિત રહે છે એવો શુદ્ધ પર્યાય જેની પ્રગટ થવાની હોય, એવી રીતે આપણે દરેક જીવને જોવાના. હવે એવી રીતે જ્યારે આપણે દરેક જીવને જોઈએ ત્યારે એ જીવ પ્રત્યે આપણને દ્વેષ આવે? એ જીવ પ્રત્યે આપણને કોઈ દુર્ભાવ આવે? એ જીવ પ્રત્યે કોઈ પ્રકારનો કષાયનો ભાવ આવે? તમને પૂછું છું, શું કામ ટફ બને? કયો ટફ શું કામ બને? જો આપણે એમ માનીએ કે દરેક જીવની અંદર આવું શુદ્ધ ચેતના પડી છે કે જે પરમાત્મા સ્વરૂપ છે, એવી શુદ્ધ ચેતના જ્યારે હોય ત્યારે એ જીવ પ્રત્યે આપણે દુર્ભાવ કેમ કરી શકીએ? એ જીવ પ્રત્યે હવે જો વિચારો, હમણાં એમ કીધું ને ભાઈએ કે મને હેરાન કરે છે, માટે મને એના તરફ ગુસ્સો આવે છે. અચ્છા, મને તો કહ્યો તો ખરા કે કોઈ કોઈનાથી હેરાન થઈ શકે ખરા?
કોઈ કોઈને હેરાન થશે ખરા? આપણે આપણે હેરાન કેવી રીતે થઈએ છીએ? આપણે 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 જાતે હેરાન થઈએ છીએ ને, આપણે જાતે હેરાન થઈએ છીએ. આપણે ઘણી વખત આ દાખલા લીધા છે. બે વ્યક્તિ અહીંયા ઉભા છે, બે વ્યક્તિ ઉભી છે, એ અને બી. સામેથી એક એક વ્યક્તિ આવે છે, એક્સ. તો એક વ્યક્તિને એના તરફ ખૂબ જ પ્રેમ ભાવ જાગે છે અને બીજી વ્યક્તિને એના તરફ દ્વેષ ભાવ જાગે છે. વ્યક્તિ સામે એક જ છે, એવું બને છે કે નહીં? બને કે નહીં? હા, બધાને જીવનમાં બન્યું હશે એવું, ખરે? તો મને કહ્યું કે એ વ્યક્તિની અંદર જો એવો રાગ અને દ્વેષનો ભાવ હોય તો એવી એવી વ્યક્તિ જેવી હોય કે એ વ્યક્તિ જ પોતે એવા હોય, હા, તો પછી એ વ્યક્તિથી ઉત્પન્ન થતો ભાવ એક સરખો હોવો જોઈએ. ચાલો વ્યક્તિની વાત બી જવા દો, પદાર્થની વાત લો તમે, તો પણ એમ થશે. હા, કોઈને ગુલાબજાંબુ ભાવતા હોય અને કોઈને કારેલા ભાવતા હોય, અને એક જેને ગુલાબજાંબુ નથી ભાવતા, એક જેને કારેલા નથી ભાવતા, વસ્તુ તો એક જ થઈ ને. ઘણાને કારેલાનું શાક મીઠું લાગે, તમને કેવું લાગે છે? હા, કડવું લાગે. કેમ કડવું લાગે છે? અને ઘણાને મીઠું લાગે છે. હા, આપણો આપણો અભિપ્રાય છે એમાં, એમાં આપણો અભિપ્રાય આપણે મૂક્યો છે ને. તો એ વસ્તુ અથવા તો વ્યક્તિ આપણને ગમે અથવા ન ગમે, એની અંદર આપણો અભિપ્રાય કામ કરે છે કે વસ્તુ કામ કરે છે કે વ્યક્તિ કામ કરે છે? જો, હા, અભિપ્રાય આપણો છે ને, અભિપ્રાય આપણો છે ને, તો એ આપણે બદલી શકીએ કે નહીં? આપણો અભિપ્રાય આપણે બદલી શકીએ કે નહીં? હા, તો પછી માન્યતામાં તો માન્યતા બદલી શકાય ને. હા, આપણી માન્યતા ક્યાં સુધી, આપણી માન્યતા કેવી હોઈ શકે? કયો આપણી માન્યતા, આપણો અભિપ્રાય કેવો હોઈ શકે? આપણે બધા ક્ષપ્રેમ જ્ઞાનવાળા છીએ, પૂર્ણ જ્ઞાનવાળા નથી ને. તો પૂર્ણ જ્ઞાનવાળા પરમાત્મા છે, તો પરમાત્માનો અભિપ્રાય જે છે એ આપણા માટે સ્વીકાર્ય હોવો જોઈએ ને. આપણો અભિપ્રાય કે આપણી માન્યતા તો અપૂર્વ છે, અપૂર્ણ છે, ખરડાયેલો છે, મલિન છે. તો એનાથી આપણે કઈ રીતે જજ કરી શકીએ કોઈ પણ વસ્તુને? આપણે કઈ રીતે એનું મૂલ્યાંકન કરી શકીએ કોઈ વસ્તુનું કે વ્યક્તિનું? ખરું, આપણે શું બતાવવા માંગે છે? નિશ્ચય દ્રષ્ટિ એટલા માટે આપણે ખોલવા માંગે છે અહીંયા, કે નિશ્ચય દ્રષ્ટિથી તમે સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ જુઓ તો તમારામાં ક્ષમતા આવે, તો તમારામાં સાચી દ્રષ્ટિ આવે, તો તમે તમારો વ્યવહાર સાચો થાય. અત્યારે આપણો વ્યવહાર કેમ સાચો નથી થતો? કેમ આપણે વ્યવહારની અંદર પાછા પડીએ છીએ? કેમ આપણા વ્યવહારની અંદર કશાય અને વિષયના પરિબળો કામ કરે છે? શા માટે? કારણ કે આપણી માન્યતા પ્રમાણે, આપણા અભિપ્રાય પ્રમાણે આપણે મૂલ્યાંકન કરીએ છીએ, આપણે વેલ્યુએશન ઇવેલ્યુએશન કરીએ છીએ આપણી પોતાને. અને આપણે અપૂર્ણ છીએ, આપણે અધૂરા છીએ, આપણી પૂર્ણતા નથી. આપણું જ્ઞાન પણ ક્ષયક્ષમવાળું છે, આપણું દર્શન પણ એવું જ છે. તો જે એવું હોય તો આપણે કોનો આધાર લેવો? આધાર પરમાત્માનો લેવો ને. તો પરમાત્માએ પોતાના પૂર્ણ દર્શનની અંદર, પૂર્ણ જ્ઞાનની અંદર એમ જોયું કે જગતના સર્વ જીવો દ્રવ્યથી શુદ્ધ છે, અને જે પર્યાયની અશુદ્ધિ દેખાય છે કર્મવશ છે, એ કર્મજનિત છે. તો કર્મને દોષ દઈ શકીએ આપણે? વસ્તુને દોષ દઈ શકાય? એ વ્યક્તિને દોષ દઈ શકાય આપણે? ચાલો એક બાળક છે, 4-5 વર્ષનું બાળક છે, એને કોઈ કિંમતી ચીજ તમારા ઘરની અંદર તોડી નાખી, ફોડી નાખી, તમે શું શિક્ષા કરશો એને? શું કહેશો તમે? તમે દુઃખ તો ઘણું થશે, પણ તમે શું કરશો? હા,
શું કહેશો? હા ચાર વર્ષના બાળકને તમે શું કેરફુલ લેવાનું કહેશો? કેવું ચાર પાંચ વર્ષના બાળકને તમે શું કહેશો કે તું કેરફુલ રહે? હા શું કરશો તમે? તો શું ક્યાં ક્યાં વાત આવીને ઉભી રહી? પોતાનામાં આવી ને પોતાનામાં આવી. અને આપણે શું કીધું કે આ તો બાળક છે, બાળ સહજ એનાથી થયું છે, બરાબર? તો બાળ સ્વભાવ છે અને બાળ સહજ છે, તો બાળકથી તો આ ભૂલ થઈ શકે, એમ થાય ને? એમ કહીએ કે નહીં આપણે? તો કર્મવશ જીવોને માટે જ્ઞાની પુરુષો એક શબ્દ વાપરે છે, બાળ જીવો. તમે સાંભળ્યું છે એ શબ્દ? સાંભળ્યું છે ને બાળ જીવો કહે છે આપણને? બધાને આપણે જે કર્મવશ હોય ને, બધા જેને જ્ઞાન પ્રાપ્ત નથી થયું, હાજી હા, આપણને સમજાય એવી રીતે સમજાવે આપણને શાસ્ત્ર, એને બાળા બૌદ્ધિકા કહેવાય, કે બાળકો પણ સમજી શકે. આપણે બધા બાળકો છીએ, તો આપણને ભગવાન માફ કરે છે, કરે છે ને? નથી કહેતા તમે દરરોજ ભગવાન પ્રાર્થના શું કરો છો? હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ, શું કહું દીનાનાથ દયાળ, હું તો દોષ અનંતનો ભાજન છું કરુણાળ. નથી કહેતા આપણે કે પ્રભુને આપણે એમ કહે છે કે પ્રભુ હું તો બહુ જ, મારામાં તો દોષ છે, હું બહુ ખોટું કરી રહ્યો છું, પણ મને માફ કર. નથી કહેતા આપણે? મને કહેતો પ્રભુની પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ ને, તો પછી જેણે આપણો કોઈ અપરાધ કર્યો હોય એને આપણે માફ કરવું જોઈએ કે નહીં? હવે આવો કયો ભગવાન પાસે જઈ અને આપણે આપણા દોષોને માફી માંગીએ છીએ અને આપણે ઈચ્છીએ છીએ કે ભગવાન આપણને માફ કરે, ખરું ને? કારણ કે આપણે અજ્ઞાની છીએ, આપણને ખબર નથી, આપણે બાળ જીવો છીએ વગેરે, આપણે બધા બધા બહાના કાઢીએ છીએ, આપણે કાઢીએ છીએ ને કે સાહેબ મને કાંઈ ખબર નથી, હું કાંઈ જાણતો નથી. હા, તો જે જે વ્યક્તિએ આપણો અપરાધ કર્યો છે એ પણ કર્મવશ છે, તો એ કર્મવશ એવી વ્યક્તિને આપણે માફ કરવું જોઈએ કે નહીં? હવે આ નિશ્ચય દ્રષ્ટિ સમજાણે? આટલા માટે નિશ્ચિત રીતે તો કે ભાઈ એ પોતે મૂળમાં શુદ્ધ છે, મૂળમાં એવું કર્મના ઉદયને કારણે આવું કરે છે, તો એ દ્રષ્ટિ આપણે આવે માટે આપણને સમજો. આ રીતે નિશ્ચયને કોઈ પણ જાતના ભેદભાવ વિના વિશ્વ ચૈતન્યને અખંડ પરબ્રહ્મ સ્વરૂપ જુએ છે, નર માત્રમાં નારાયણ જુએ છે અને પ્રાણી માત્રમાં પરમાત્મા દર્શન કરે છે. બધામાં ભગવાન જોવાના છે. ભગવાનની તમે આશા કરશો? તમે જયારે બધાને કયો જય જીનેન્દ્ર કયો છો? નથી કરતા તમે? હમણાં કર્યું મને, બરોબર? તમે એકબીજા જય જીનેન્દ્ર કરો કે નહીં? હા, તો નમો સિદ્ધાર્થ થયું ને, કરો કે નહીં? તો દરેકમાં તમે સિદ્ધ સમાન આત્મા જોવો છો ને? હવે તમે એને એનું અપમાન કરો કે એને તમે ગાળ દો કે એને તમે એનો અપરાધ કરો, અથવા એને કંઈ પણ તમે એનું કંઈ પણ બુરું ઈચ્છો, તો તમે કોનું બુરું ઈચ્છો છો? કોનું ભલો, કોનું ખોટું ઈચ્છો છો તમે? કયો? પરમાત્માનું ને? તો એનો અસાધના કોની કરી તમે? અસાધના કોની કરી? પરમાત્માની કરી. હા, એટલા માટે આપણને આ દ્રષ્ટિ બતાવે છે. ભગવાન શ્રી મહાવીર સ્વામીજીનો પ્રત્યેક અનુયાયી આ રીતે કરી રહેલો હોય છે, એવું એવું એમ 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 એ અપેક્ષા રાખવામાં આવે છે કે પરમાત્માનો જે અનુયાયી હોય એ આમ જ કરે. તો આપણે પરમાત્માના અનુયાયી ખરા? હા, પરમાત્માના ભગવાન મહાવીરના અનુયાયી ખરા આપણે? હા, જૈન કેવડાવો છો કે નહીં? તો જેમ આપણે તો જૈન સેન્ટરમાં આવો ત્યારે તમે જૈન કહેવો અને પછી બહાર નીકળો તમારે અટેક બદલાઈ જાય, તમારો લાસ્ટ નેમ બદલાઈ જાય, અહીંયા આવો ત્યારે રાકેશ જૈન અને પછી બહાર નીકળો એટલે રાકેશ સમથિંગ એલ્સ, એવું થાય? ડબલ જવાબદારી છો.
જે સરનેમ પોતાની જઈને રાખે છે એને ડબલ જવાબદારી, બધાને ઓળખાય બી ખરા, ઓળખાય ના ઓળખાય. હા, તારા જેવું થાય કે આપણે જેવું થાય ના થાય એમ કે જો એ માત્ર કલ્પના નથી પણ સત્ય ભાવના છે. આ ભાવના ભાવવાની છે આપણે, એને આત્મભાવના કહેવામાં આવે છે. આ જ આત્મભાવના છે. જગતના સર્વ જીવો પ્રત્યેની આપણી સમદ્રષ્ટિ એ જ આપણી આત્મભાવના છે. ઉચિત વ્યવહાર અવલંબને એમ કરી સ્થિર સ્થિર પરિણામ રે. ભાવીએ શુદ્ધ નય ભાવના, ભાવના યશ ભાવનાશય તરણું કામ રે. ચેતન જ્ઞાન અજવાળીએ. આ સજાય છે ને, અત્યારે પુણ્યપ્રકાશ, પુણ્યપ્રકાશનો સંબંધ છે ને એમાં આવે છે. અમૃત અમૃત સોરી અમૃતવેલી સજાય, રાઈટ, અમૃતવેલી સજાય છે. તો એમાં શું કહે છે, ઉચિત વ્યવહાર અવલંબને. હા, આપણો વ્યવહાર ઉચિત ક્યારે બને, કે જ્યારે આપણે શુદ્ધ નયની ભાવના ભાવીએ ત્યારે એના પરિણામે જન્મતો આપણો વ્યવહાર પણ ઉચિત બને છે, અથવા તો ઉચિત વ્યવહાર કરવાથી આપણે આ ભાવના ભાવી શકીએ છીએ અથવા પામી શકીએ છીએ. દેહ મન વચન પૂતગલ થકી કર્મથી ભિન્ન તુજ રૂપ રે. તારું રૂપ શું છે? તું દેહ નથી, તું મન નથી, તું વચન નથી, આ તો બધું પૂતગલ છે. અને કર્મ પણ પૂતગલ છે, કર્મ પણ જડ છે, એનાથી તારું સ્વરૂપ ભિન્ન છે. તું તું કેવો છે? અક્ષય, અકલંક. તારું તારું સ્વરૂપ કેવું છે? કે ક્યારે પણ ક્ષય પામવાનું નથી, એટલે અવિનાશી છે. અને અકલંક, ક્યારે પણ એમાં મલિનતા લાગતી નથી એવું છે. જ્ઞાન આનંદ સ્વરૂપ રહે. તારું તો સ્વરૂપ માત્ર જ્ઞાન અને આનંદ સ્વરૂપ છે. હું એક અખંડ જ્ઞાયક ચિત્ત ચમત્કાર ચૈતન્ય મૂર્તિ છું. પરાશ્રયથી રહિત એકમાત્ર નિર્દ્વંદ્વ સ્વાવલંબી જ્ઞાન સ્વભાવી અનાદિ અનંત આત્મા છું. આવું આપણું સ્વરૂપ છે. આ આ ભાવના ભાવવાની છે. કેવી ભાવના ભાવવાની છે? હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન માય કરે, કંઈ અન્ય તે મારું નથી, પરમાણુ માત્ર જરિયા રે. આ ભાવના છે આપણી. અતદે ઇતિ આત્મા, સ્વભાવમાં સતત ગતિશીલ જ્ઞાનશીલ પ્રાપ્તિશીલ તે આત્મા સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી સત છે. આત્મા ક્યાં રહે છે? નિશ્ચયથી ક્યાં રહે છે? આત્મા નિશ્ચયથી સ્વભાવ, સ્વક્ષેત્ર, સ્વદ્રવ્ય અને સ્વકાળ પોતાનામાં જ છે. નિશ્ચયથી વ્યવહારથી શરીરમાં રહેલો છે, વ્યવહારથી મનુષ્ય ગતિમાં છે, વ્યવહારથી ભરત ક્ષેત્રમાં છે, વ્યવહારથી અમેરિકામાં છે, એ બધો વ્યવહાર છે. પણ પોતાની દ્રષ્ટિએ વિચાર કરો તો, આત્મદ્રવ્ય વિચાર કરો તમે નિશ્ચયથી, તો ક્યાં છે? પોતાનામાં. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ તો સ્વ દ્રવ્ય, સ્વ ક્ષેત્ર, સ્વકાળ અને સ્વભાવ એમાં જ રહેલો છે. મારો એક આત્મા જ મારે માટે ધ્રુવ છે. હાજી, મારો એક આત્મા જ મારા માટે ધ્રુવ છે. ધ્રુવ એટલે કાયમ. આપણા માટે આપણે પોતે જ એક કાયમ છીએ, બીજા બધા બદલાયા કરવાના. આપણી આજુબાજુ જે છે બધું બદલાયા કરવાનું, એક ક્ષણ માટે પણ સ્થિર નથી રહેવાનું, કાયમ બદલાયા કરવાનું. પણ આપણે પોતે જે છીએ એ સ્થિર ધ્રુવ. આપણે પોતે અવિનાશી, આત્મા પોતે અવિનાશી ધ્રુવ. આત્મા ત્યાં ત્યાં જ છે, કારણ કે એના એના ઉપર જ્ઞાન ઉપર આવરણ આવી ગયું, દર્શન ઉપર આવરણ આવી ગયું. એ આવરણને કારણે એને પોતાને એનું ભાન નથી થતું. આપણે નિંદ્રામાં હોઈએ, ઊંઘમાં હોઈએ ત્યારે શું થાય છે? દર્શનાવણી કર્મ છે. આપણા દર્શન ઉપર કર્મનું આવરણ છે, માટે આપણને નથી જણાતું. એવી રીતે ક્લોરોફોર્મ આપી દીધું તો આપણે જ્ઞાનાવરણીને દર્શનાવણી કર્મનું પણ આવરણ આવી ગયું, એટલે આપણને આપણું સ્વરૂપ નથી જણાતું. આપણે પોતે જ આપણો આધાર છીએ, આપણે પોતે જ આપણું આલંબન છીએ, આપણે આપણું જ પોતે શરણ છીએ. હું જ મારો છું, આપણું કોઈ નથી. હો એગો મે નથી કોઈ, નાહ મનસ કસઈ, એવમ મદીન મનસા અપાણ મનુષા સહી. આવે છે સંતાના પુરુષીનો
સંદર્ભ ગુણ શું આવે છે? હે ગો મે નથી કોઈ, ના હમ અન્નસ કસઈ, હું એક છું, હું એકલો છું, કોઈ મારું નથી, ના હમ અન્નસ કસઈ, હું કોઈનો નથી, એમ એમ અધીન મનસો, એવી રીતે અધીનપણે, અધીન એટલે લચારી નહીં, ખુમારીથી, એમ તું આત્માને તું શિક્ષા આપ, આત્માને તું શિસ્ત આપ, આત્માને તું સમજાવ કે તું એકલો છે પણ તું ખુમારી છે, તારી તારું કોઈ નથી તો બી તારી ખુમારી, તું એકલો રહી શકે છે, તને કોઈની જરૂર નથી, તારું પોતાનું પરિપૂર્ણ છે, તું તારા ગુણોથી તું પરિપૂર્ણ છે. બાહ્ય દ્રષ્ટિથી વિવિધ નિમિત્તોના કારણે નાનાત્વ છે, નાનાત્વ એટલે ભેદ, જુદા જુદા પણ બહારના નિમિત્તોને કારણે છે, પણ તે ઔપચારિક છે, એ ઉપચાર છે માત્ર, કહેવા માત્ર, સાચે સાચ નથી, ખરેખર નથી. અંતરદૃષ્ટિએ જોતા આત્મા એક, અભેદ, જ્ઞાયક, શુદ્ધ અને અસંગ છે. જો એક છે, અભેદ છે, પોતે પોતાનાથી અભેદ છે, પછી જ્ઞાયક, એકમાત્ર એનું કામ જાણવાનું, પોતે શુદ્ધ છે અને અસંગ છે, કોઈનો સંગ નથી. એટલે સત્સંગ, સત્સંગ આપણે જ્યારે કરીએ ને ત્યારે સત્સંગની વ્યાખ્યા કરી છે, તે સતનો સંગ જે ચઢાવે અથવા સતનો રંગ જે ચઢાવે તે સત્સંગ. સત એટલે આત્મા, જ્યાં આત્માની મુખ્યતા હોય એ સત્સંગ છે, બાકી આપણે અસંગ છે, આપણી સાથે કોઈ આવવાનું નથી, આપણે આવ્યા તો પણ એકલા, જવાના પણ એકલા. તો કોઈ પ્રશ્ન કર્યો હતો પણ જ્યાં આવ્યા અને જઈએ આપણે, એ બે વચ્ચે તો ખરાક નહીં, આપણે એ બે વચ્ચે તો બધાને સંગ ખરો નહીં. તમે કીધું, મેં કીધું એ બે વચ્ચે પણ આપણે અસંગ છીએ, કોઈ આપણું નથી, ત્યારે બી એ ત્યાં પણ અશરણ ભાવના, ત્યાં પણ અન્ય ભાવના, ત્યાં પણ એકત્વ ભાવના, એ બધી ભાવના તમે વિચારો તો તમને લાગશે. નમી નમી રાજેશનો દર્શાંત આવે છે ને, કથા આવે છે ને, નમી રાજેશને શરીરમાં દાહ થયો હતો ને અને સહન નહોતા કરી શકતા, તો એને ચંદનનો લેપ કરતા હતા, તો જ્યારે ચંદન ઘસતા હતા તો રાણીઓ પોતે ચંદન ઘસતી હતી. હવે એમના હાથમાં બધા કંકણ પહેરી આવ્યો ને, બંગડીઓ સોનાની ને હીરાની ને મોટી હોય, તો એનાથી ચંદન ઘસે ત્યારે અવાજ આવતો હતો, ખૂબ અવાજ થાય, અવાજ બહુ થાય, એટલે નમી રાજર્ષિથી સહન નહોતો થતો, વેદના એટલી બધી હતી કે જરા પણ અવાજ સહન નહોતો થઈ શકતો. એટલે એમણે પૂછ્યું કે અવાજ શેનો છે એટલો બધો, તો કે રાણીઓ ચંદન ઘસે છે અને રાણીઓને પહેરેલા કંકણનો ખખડાટ થાય છે માટે અવાજ આવે છે, તો કે મારાથી સહન નથી થતું આ. એટલે મંત્રીએ રાણીને કીધું, બધી રાણીઓને, કે તમે એક એક સૌભાગ્યનું કંકણ રાખી બીજું બધા કંકણ કાઢી નાખો અને પછી ચંદન ઘસો. એટલે ઘડીક વાર પછી જ્યારે અવાજ બંધ થયો એટલે રાજાએ પૂછ્યું કે ચંદન ઘસાવું બંધ કર્યું? તો મંત્રીએ કીધું કે ના સાહેબ, ના મહારાજ, મહારાજ ચંદન તો ઘસાય જ છે, પણ રાણીઓ જે ઘણી બધા કંકણ પહેરીને ઘસતા હતા ચંદન, એના બદલે હવે એક જ કંકણ રાખ્યું છે. આ એકત્વ ભાવના છે. તેના પર જે નમી રાજસી વિચારે ચડી ગયા કે એક હોય તો દુઃખ નથી, અનેક હોય તો દુઃખ છે, એકથી વધુ હોય તો દુઃખ છે, એક હોય તો દુઃખ નથી. પછી રાત્રે વિચાર કર્યો એમણે કે જો આ દાજવરમાંથી જો હું ઊભો થઉં, આ આશાતાનો ઉદય જો મટે, તો મારે સર્વસંગ પરિત્યાગ કરીને એકલો ચાલી નીકળું. હવે બનવું એવું કે ચંદનનો લેપ કર્યો, બધા ઔષધિઓ બધી ઉપાય કર્યા, તો રાજાને બરાબર નિંદર આવી ગઈ અને સવારે જ્યારે ઉઠ્યા ત્યારે દાહજવર મટી ગયો. પોતે વચન આપ્યું હતું ને પોતાની જાતને, સંકલ્પ કર્યો હતો ને, જેવા ઉઠે છે એવા ઉઠીને કહે છે કે હવે હું સર્વસંગ પ્રત્યાગ કરું છું, અને પોતે છોડીને ચાલી નીકળે છે. બોલો આપણે હવે શું કરીએ? નહીં ને, આપણે પણ એવો નિર્ણય તો કરીએ ને, સંકલ્પ તો કરીએ ને કે આ મારો જે દર્દ જે આવ્યું છે મટી જાય તો હું સર્વસંગ પ્રત્યાગ કરીને દીક્ષા લઈ લઉં, એમ વિચાર કરીએ કે નહીં આપણે? હા, કારણ કે એનો સંકલ્પ ફળ છે, એ સંકલ્પનું ફળ છે, શુભ શુભ ભાવનું બળ છે, એના કારણે અશાતાનો ઉદય મટ્યો અને સાતાનો ઉદય શરૂ થયો. આપણે જયારે સાતાનો ઉદય શરૂ થાય સવારના, આપણે ઉઠીએ ત્યારે એમ તો કરીએ વિચાર, થોડું ચા નાસ્તો તો કરીએ, થોડું જરા પરિવાર, થોડું જયારે વ્યવસ્થા થોડી કરવાની વ્યવસ્થા કરી લઈએ,
અને 2-5-10 વર્ષ પછી દીક્ષા લઈશું, આપણે એમ કહીએ કે નહીં? હા, કે પછી ફરી મારીએ. નમી રાજર્ષિ તો સવાર પડી એટલે સવારે ઉઠી અને ચાલે નીકળ્યા અને દીક્ષા લઈ અને પોતાનું સાધી લીધું. આ એકત્વ ભાવના છે એ અહીંયા બતાવે છે આપણે, કે તું અસંગ છે, તું એક છે, અભેદ છે, જ્ઞાયક છે અને શુદ્ધ છે. જૈન શાસનનો મૂળાધાર તમારે ક્યાં સુધી લેવાનું છે? આટલું પૂરું કરી દઈશું. હા બરોબર છે. જિન શાસનનો મૂળાધાર, આત્મા જેટલા અંશે પોતાને ભૂલે છે, પરાશરીને અંગીકાર કરે છે, તેટલા અંશમાં શુભાશુભ ભાવવાળો બને છે. તેનું ફળ સંસાર ભાવ છે. અને જેટલા અંશમાં આત્મદ્રષ્ટિયુક્ત બને છે, સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે, ત્રિકાળ એકરૂપ ધ્રુવ જ્ઞાયક રૂપમાં પરિણામ પામે છે, તેટલા અંશમાં તે નિર્વિકલ્પ શુદ્ધ ભાવવાળો બને છે. આ રીતે પરાશ્રય ભાવનાથી મુક્તિરૂપે સ્વાશ્રય ભાવના છે, આત્મભાવના છે. અને તે જ નિજ તત્વમાં જીન તત્વની ભાવના છે. નિજ તત્વમાં જીન તત્વની, આપણે જે પદે નિજ પદે એકતા કીધું હતું ને એ વાત કરે છે. એ જીન શાસનો તે મૂળ આધાર છે. મૂળ આધાર જીન શાસનો આ જ છે કે તું પરમાત્મા સ્વરૂપ છે. આપણે એક જ વસ્તુ બતાવવા માંગે છે કે તું પરમાત્મા સ્વરૂપ છે. જ્યારે પણ તમે, જ્યાં પણ તમે કોઈ પણ શાસ્ત્રનો ખોલશો તો શાસ્ત્રમાં એ જ વાત આવશે કે તું પરમાત્મા સ્વરૂપ છે, તું શુદ્ધ છે, તું નિરંજન છે, તું અભેદ છે, તું એક છે, તું અસંગ છે. આ જ ભાવ છે, આ આત્મભાવના છે. અહંકારથી રહિત શુદ્ધ અહમનો શુદ્ધ બોધ છે. આઈ એમ ધેટ આઈ એમ, એક અહમભાવનો ધારા છે અને એક અહોભાવની ધારા છે. અહોભાવની ધારા છે કે જ્યારે આપણને પોતાના આત્માનું સ્વરૂપ સમજાય છે કે હું પરમાત્મા સ્વરૂપ છું, એ અહોભાવની ધારા છે. અને જ્યારે આપણે અહમ અહંકાર છે આપણને, એ અહમ ભાવની ધારા છે. તો એ જ્યારે ઉપર બતાવ્યું કે જેટલા અંશે પોતાને ભૂલે છે, પોતાના સ્વરૂપને ભૂલે છે, પોતાના આશ્રયને ભૂલે છે, પરનો આશ્રય કરે છે, પરાશ્રય અંગીકાર કરે છે, તેટલા અંશમાં એ શુભ શુભાશુભ ભાવવાળો બને છે. અને એટલા એ ભાવથી જ્યારે ભાષિત થાય છે, ભાવિત થાય છે, ત્યારે એ સંસાર ભાવ છે અને સંસારનું પરિભ્રમણ છે. અને જેટલા અંશમાં આત્મદ્રષ્ટિયુક્ત બને છે, સ્વાશ્રયનું લક્ષ્ય કરે છે, ત્રિકાળ, હવે એ સ્વાશ્રય એટલે શું? સ્વનો આશ્રય કરવો એટલે શું? તો સ્વનો આશ્રય એટલે પોતે કોણ છે, તો એકરૂપ ધ્રુવ એટલે કાયમ રહેવાવાળું, જ્ઞાયક રૂપ એટલે પોતે માત્ર જ્ઞાતા દ્રષ્ટા. એવું જ્યારે પરિણામ પામે છે તેટલા અંશમાં તે કેવો બને છે? તો કે નિર્વિકલ્પ શુદ્ધ ભાવવાળો બને છે. પછી એને કોઈ વિકલ્પ નથી રહેતા. આ રીતે પર આશ્રય ભાવનાથી મુક્તિરૂપે સ્વાશ્રય ભાવના છે. એ પરના આશ્રયરૂપ ભાવના ભાવી એનાથી મુક્ત થઈ, એનાથી છૂટી અને જ્યારે પોતે સ્વમાં આશ્રય કરે છે, ત્યારે એ જે આશ્રય કરે છે એ ભાવના જે ભાવે છે એ આત્મભાવના છે. અને તે જ એવી જ ભાવના જે કરી, એ જ ભાવના એને જીન શાસનની અંદર નિજ તત્વમાં જીન તત્વની ભાવના કરી, એટલે પોતાના સ્વરૂપની અંદર પરમાત્માનું સ્વરૂપ જોવું અને પોતે પરમાત્મા સ્વરૂપ છે એવું વિચારવું, એ આખા જીન શાસનનો મૂળ આધાર છે. આ આત્મભાવના છે કે જે અહંકારથી રહિત શુદ્ધ અહમનો શુદ્ધ બોધ છે. જેને આપણે કહીએ છીએ ને કે જે એગો હમ નથી મે કોઈ ના હમ ન સકસે, એ વાત કરી પછી બીજી જ ગાથાની અંદર કહે છે કે હું શુદ્ધ સ્વરૂપી જ્ઞાનમય, હું એક શુદ્ધ સદા સ્વરૂપી જ્ઞાનમય જ્ઞાન દર્શન એગો મેં સાસવ અપ નાણ દર્શન સંજુઓ શે સામે બાહિરા ભાવા સર્વમ સંજય લક્ષણ.
હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન મય કરે, કઈ અન્ય તે મારું નથી, પરમાણુ માથે ધરી રે, એ જે ભાવ છે એ આ છે, આઈ એમ ધેટ આઈ એમ. જ્યાં સુધી સાધક સ્વાશ્રય અહમનો નિર્મળ બોધ નથી કરતો ત્યાં સુધી તે નિશ્ચય નથી, મિથ્યા દ્રષ્ટિ છે. એટલે મૂળમાં મિથ્યાત્વનો નાશ ક્યારે થાય કે જ્યારે પોતે પોતાનામાં આશ્રય કરે. ત્યાં સુધી તેને સ્વતંત્ર સ્વત્વ પર પૂર્ણ અખંડ વ્યક્તિત્વ પર તેને આત્મવિશ્વાસ જાગતો નથી, અભ્યુદય તેમજ નિશ્રેષનો તે અધિકારી બનતો નથી. એ પોતાના આત્માનો અભ્યુદય એટલે જાગૃત થતો નથી, પોતાનો આત્મા એટલે કે પોતાના કલ્યાણનો એ અધિકારી બનતો નથી. પરમુખ પ્રેક્ષણ કરી જગતના દાસરૂપે ઘર ઘર ભટકે છે, પછી ભિખારી બની ગયો. પર પાસેથી પોતા પોતે પરિપૂર્ણ છે એવો વિચાર ન કરવો, અથવા એવું જયારે ભાવના ન ભાવે અને હું પોતે ખાલી છું, હું મારામાં અભાવનો જયારે દર્શન કરીએ છીએ આપણે પોતાનામાં, ત્યારે આપણે બીજી વસ્તુઓથી ભરવા પ્રયત્ન કરીએ છીએ ને. આપણે જયારે રિક્તતાનો અનુભવ કરીએ છીએ, સાચ કરીએ, એટલે આપણે બીજી વસ્તુથી ભરવા પ્રયત્ન, એટલે પદાર્થોથી ભરીએ, વ્યક્તિઓથી ભરીએ, એમ કરીને આપણે ભરવા જઈએ, એનાથી આપણે ભરાતા નથી. સ્વાશ્રય ભાવનું દર્શન આંતરિક પુરુષાર્થને જગાડે છે, એ પુરુષાર્થ વડે જ મુક્તિ લાભ થઈ શકે છે. તે પુરુષાર્થને જ બળ, વીર્ય, પૌરુષ, પરાક્રમ આદિ નામોથી સંબોધવામાં આવે છે. એ પોતે પોતાનો આશ્રય કરે જ્યારે, ત્યારે એને જે જે પોતાનો અંદરનો પુરુષાર્થ જાગે છે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવાનો, એના વડે જ એને મુક્તિની પ્રાપ્તિ થાય છે. અને પછી છેલ્લે આવે છે અહીંયા શુદ્ધ દ્રષ્ટિનો. દ્રષ્ટિમાં શુદ્ધ નિશ્ચયનો પ્રકાશ ધારણ કરીને પોતાના સ્વત્વને વ્યક્તિત્વને પૂર્ણતાના બોધથી ભાવિત કરીને જે વ્યવહાર કરવામાં આવે છે તે જ શુદ્ધ વ્યવહાર છે એમ કહ્યું છે. આ યશોવીજી મહારાજ સાહેબનું પદ છે. નિશ્ચય દ્રષ્ટિ હૃદય ધરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશે જી ભવસમુદ્રનો પાર. તો કે કોણ કોણ આ ભવસમુદ્રનો પાર પામી શકે? તો કે જે જીવ હૃદયની અંદર નિશ્ચય દ્રષ્ટિ છે, એટલે કે હૃદયથી પોતાના માન્યતાની અંદર, પોતાના અભિપ્રાયની અંદર પોતાનું શુદ્ધ તત્વ, પોતાનું શુદ્ધ દ્રવ્ય જે સિદ્ધ સમાન છે, અને જગત આખાના જીવોની અંદર પણ એવું જ શુદ્ધ તત્વ ચૈતન્ય રહેલું છે એવો સ્વીકાર કરે છે અને એ પરમાત્મા સ્વરૂપ છે એમ માનીને જે વ્યવહાર કરે છે એ જ વ્યવહાર સાચો છે, અને એ વ્યવહાર જે કરે છે એ પુણ્યવાન છે, પુણ્યવંત છે, અને એ ભવસમુદ્રનો પાર પામશે. આ દ્રષ્ટિ પરાશ્રય ભિક્ષુક મનોવૃત્તિનું એક બાજુ મૂળોચ્છેદન કરે છે, ત્યારે બીજી બાજુ બીજા પ્રત્યે સહિષ્ણુ, ઉદાર અને સમબુદ્ધિવંત બનાવે છે. દેખાય છે આપણને કે જ્યારે આપણે બધા જીવોની અંદર આપણે પોતા સમાન ચેતન માનીએ, આપણે સિદ્ધ સમાન માનીએ, પરમાત્મા સ્વરૂપ માનીએ, ભગવાન સ્વરૂપ માનીએ આપણે, ત્યારે આપણને આપણે બધા તરફ આપણે સહિષ્ણુ બનીએ છીએ, તે સહન કરીએ છીએ, સહન કરવાની શક્તિ આપણને આવે છે અને આપણે ઉદાર બની શકીએ છીએ અને સમબુદ્ધિવંત, બધામાં સમતાનો, બધા જીવોની અંદર સંભાવ આપણને પેદા કરી શકીએ છીએ આપણે આપણામાં. બીજાના વ્યક્તિત્વને જ્યારે કેવળ વ્યવહાર પક્ષથી જોવામાં આવે છે ત્યારે ઉચ્ચતા નીચતાનું વૈવિધ્ય નજરે ચડે છે. દેખીતી વાત છે, તમે વ્યવહારથી જોવો તો કોઈ ઊંચું છે, કોઈ નીચું છે, કોઈ ધનવાન છે, કોઈ ગરીબ છે, કોઈ બુદ્ધિવાન છે, કોઈ મૂર્ખ છે, આ બધી વસ્તુઓ વ્યવહારની છે. આ બધી વિવિધતા જે આપણે જણાય છે એ વ્યવહાર પક્ષ છે. શુભાશુભ વિકલ્પોની માયા જ્યારે પ્રસરે છે પછી આપણને વિકલ્પો થયા કરે, કોઈ શુભ ને કોઈ અશુભ, પરસ્પરની ઘૃણા અને વૈરભાવ પ્રગટે છે, પછી બીજાઓ પ્રત્યે આપણને ઘૃણા પણ થાય, તિરસ્કાર પણ થાય, વૈરભાવ પણ થાય છે. પણ એ રીતે ન જોતા, કર્મકૃત અસ્તિત્વને ન જોતા, માત્ર એનામાં રહેલું પરમાત્મા તત્વ જો જુઓ તો આવા પ્રકારના ભાવો આપણને થતા નથી. શુદ્ધ નિશ્ચય, શુદ્ધ નયનું અધ્યાત્મ દર્શન એ જ સર્વવ્યાપ્ત વિષયતામૂલક વિષપ્રભાવનું અમોઘ ઔષધ છે. એટલે જ્યારે તમે શુદ્ધ નયનું એટલે
જીવ માત્રની અંદર સિદ્ધ પરમાત્મા વસેલા છે એવું જ્યારે જુઓ છો ત્યારે સર્વવ્યાપ્ત વિષયતા મૂલક અને વિષ પ્રવાહનું અમોઘ ઔષધ કહેવાય છે. એટલે આપણામાં જે રાગદ્વેષનું વિષ ઝેર જે પ્રસરેલું છે એના માટે જો કોઈ શસ્ત્ર હોય કોઈ ઔષધ હોય તો આ શુદ્ધ નિશ્ચયને છે. જ્યારે આપણે આ પ્રાણી માત્ર ઉપરના દ્વંદ્વોથી મુક્ત અંદર રહેલી ચેતનાનું દર્શન કરીએ છીએ ત્યારે સર્વત્ર એક રસ શુદ્ધ નિરંજન નિર્વિકાર મૂળ પરબ્રહ્મ ભાવનો સાક્ષાત્કાર થાય છે. સમજાય એવું છે? હા, જ્યાં એકતા એકરૂપતા સમતા જ રહેલી છે અને વિષયતા ઘૃણા વૈર અને દ્વંદ્વનો સર્વતા અભાવ છે. આ ઓટોમેટિક આવી જાય છે. આપણા જે કાંઈ ભેદ છે વૈષમ્ય છે, વૈષમ્ય એટલે વિવિધતા છે, તે સર્વ ઔપચારિક ઉપાધિ છે, ઉપરથી લાદેલી છે, ઉપરથી આવેલી છે, બહારથી આવેલી છે, કર્મકૃત છે, પોતાના સ્વભાવથી નથી. આત્માના મૂળમાં તેનું લેશ માત્ર અસ્તિત્વ નથી. આ સમજવાનું આ છે કે આત્માના મૂળ સ્વભાવની અંદર આ વસ્તુ નથી, બહારથી આવેલી વસ્તુ છે, કર્મકૃત છે. જે ઉપચાર છે તે આરોપિત છે, એટલે કે એના પર આરોપ કરવામાં આવે છે, એટલે કે એને માત્ર કહેવા માટે કીધું છે, ઉપચાર છે માત્ર, વાસ્તવમાં નથી. અને જે આરોપિત છે તે શુદ્ધ સાર્વભૌમ જ્ઞાન ચેતનાના પરિણામથી દૂર કરી શકાય છે. હવે જે વસ્તુ ઉપચારથી મૂકેલી હોય, બહારથી આવેલી હોય, એને દૂર કરવી હોય તો કેવી રીતે કરી શકો? તો કે કોનો આશ્રય કરવો? તો કે શુદ્ધ સાર્વભૌમ અને જ્ઞાન ચેતનાના પરિણામ આપણામાં પ્રગટ કરીએ આપણે ત્યારે આપણે એ દૂર કરી શકીએ છીએ. જ્યારે આપણે વિષમતાને મૌલિક માનવાનો ઇનકાર કરી દઈએ છીએ ત્યારે તે વિષમિત વિષમત પોતાની મેળે જ મટી જાય છે. હવે જો આ ઓરિજિનલ નથી, આ જે વિષમતા જે આ વૈવિધ્ય છે, આ જે ભિન્ન છે, આ ભેદ ભેદ છે, આ આપણને જે ભિન્ન ભિન્ન સ્વરૂપ જે ભાસે છે એ કર્મકૃત છે એવું જ્યારે આપણે માનીએ અને આ સ્વાભાવિક નથી એવું જ્યારે આપણે સ્વીકારીએ ત્યારે એ વિષમતા આપોઆપ મટી જાય છે. આ રીતે ભગવાન શ્રી મહાસ્વામીજીનું અધ્યાત્મ દર્શન પ્રત્યેક વ્યક્તિની નૈશ્ચયિક શુદ્ધતા અને સ્વતંત્રતાનું પ્રતિપાદન કરે છે. તેના પરિણામે સમસ્ત ચૈતન્ય જગતમાં એક રસ્તા અને સમત્વની સ્થાપના થાય છે. આ રીતે આપણે પામી શકીએ છીએ અને આપણા જીવનની અંદર પણ આવું સમત્વ, આવી સમતા અને આવો એક રસ પામવા માટે આવી દ્રષ્ટિ આપણે જરૂરી છે. શ્રદ્ધા એટલે વિશ્વાસ, શ્રદ્ધા એટલે દેવ આપણું કાંઈ કરે છે એવો વિશ્વાસ. આવી શ્રદ્ધા હોય ત્યાં સાચી ભક્તિ જાગે. માટે આપણે તપ કર્યું હોય ત્યારે પૂછ્યું, કોઈ આપણને પૂછે ત્યારે શું કહીએ છીએ આપણે? આપણે કોઈ સાથા પૂછે તો શું કહીએ છીએ આપણે? દેવગુરુ પાસે કહીએ છીએ ને, તો દેવગુરુની કૃપા. જે કંઈ બની રહ્યું છે આપણા જીવનની અંદર એ પરમાત્મા અને ગુરુની કૃપાથી થઈ રહ્યું છે એવું આપણને જ્યારે લાગે એને આપણે શ્રદ્ધા કહીએ અને આપણે વિશ્વાસ કરીએ અને એ શ્રદ્ધાના બળથી આપણામાં એવું પોતાનો પુરુષાર્થ જાગવા રૂપ આપણામાં પણ એવું શ્રદ્ધાથી આપણે પણ પુરુષાર્થ કરી શકીએ અને આપણું મૂળ સ્વરૂપ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પ્રમાણે આપણે અહીંયા સુધી આવ્યા અને આત્મચિંતનનો આખો અને એ પછી હજી નથી ગયા આપણે. ના હજી છે થોડું, આમ તો ઘણું છે. પહેલું ચેપ્ટર જોઈએ કેવી રીતે મેળ પડે છે. 58 પાના છે અહીંયા, 58 પાનામાંથી 24 પાના કર્યા એટલે અડધાથી ઓછો થયું છે. પણ હા બરાબર છે. બરાબર 29 પાના થાય તો અડધે પહોંચે. ભલે હમણાં આટલું રાખીએ આજે.
આજે આટલું રાખી અને અંત મંગળ કરી લઈએ, પછી વિચારીએ આપણે. ચાલો, સુખદામયનંત સુસંત ચહી દિન રાત્ર રહે તદ ધ્યાનમહી પર પર શાંતિ અંત સુધામય જે પ્રણમો પદ તે વર્તે જય તે હો પ્રણમો પદ તે વર્તે જય તે સદગુરુ દેવ કી જય મહાવીર સ્વામી ભગવાન કી જય 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 શું આજે આજે કેમ હતું તમારે બધાને ત્યાં સારું બરોબર છે. આમ